ગુજરાતની સાહિત્યની આંધી એટલે પારસ પાંધી. અને જે હિતેશભાઈની વાત છે તમારી સમક્ષ મૂકું, હિતેશ સુતરિયા ભાલ લખે છે, અજોડ પ્રેમ મિત્રોને આપે જાણે પક્ષી સારસ, અજોડ પ્રેમ મિત્રોને આપે જાણે પક્ષી સારસ, એવો છે ભાઈ પાંધી પારસ. ખૂબ હસાવે ધૂમ મચાવે એવી જેની વાણી, ઘડી હરકતો કરુણાથી આંખો છે છલકાણી, રાત પડે ને ચમકે ઉજ્જવલ પથ્થર થોય આરસ, હાસ્ય અને સાહિત્ય જગતનો ભલો ભલો એ વારસ, એવો છે ભાઈ, બોલો ભાઈ, પાંધી પારસ. ગજે જાણે મેઘ ગગનમાં અને દુર્લભી ગાજે, બોલે જાણે કડકી વીજળી શાદુલ તણા અવાજે, વરસે તો એ એવો જાણે જળ જીલાણી અગિયારસ, બુલંદ કંઠે પીરસે સૌને અમૃત સમો કલારસ, એવો છે ભાઈ પાંધી પારસ. અને એટલા માટે જ એમ જ કોઈને આમંત્રણ આપવું એ સંસ્કૃતિ નથી. અને કવિ કાગની વાત છે, છૂટેલું ઝૂટેલું મૂકેલું તૂટેલું અને પડી ગયેલું પણ ઉગે તો વાવવાની વાત હોય ત્યારે તમારા બે હાથ ઊંચા કરી તાળીઓના સાથ સાથે આપણે ઇન્વાઇટ કરીએ, જેમના બુલંદ અવાજથી સાહિત્યની વાતો યુવાનો સુધી પહોંચે છે, જેમના બુલંદ અને જેમની વાતોથી અનેક લોકોના જીવનની અંદર નવી પ્રેરણા, નવી દિશા, નવી રાહની વાતો થાય છે. વાક્યમાં હાસ્ય હોય, એની વાતોમાં હાસ્ય હોય, પણ હાસ્યમાં સમજણ હોય, સમજણમાં સાહિત્ય હોય, પણ સાહિત્યમાં સુર હોય, સુરમાં સરિતા હોય, પણ સરિતામાં સર્જન હોય, એ સર્જનની અંદર માનસ તત્વનો વાસ હોય, એવો પાંધી પારસનો સદાકાત હોય. તાળીઓના નાદથી વધાવો આજના સુપરસ્ટાર અને આજના કાર્યક્રમના, જેમને સાંભળવા, જેમને માણવા, જેમને અનુભવવા આપણા દિલની અંદર સરસ મજાની વાતો થઈ રહી છે, એવા ભાઈ શ્રી પારસ પાંધી. આવું રૂડું સુરત ગામ આપ લઈ આવ્યા છો હૈયામાં હામ, અને ઈ અટક્યા ઉકેલે કામ ઈ જોગી જલારામ, ઈ અટક્યા ઉકેલે કામ ઈ જોગી જલારામ, રામ નામ મેં લીન હૈ, રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું, એવા જોગી જલારામ. વીરપુર ગામનો જોગીડો અને લે છે રામનું નામ, માવડી જેની રાજબાઈ એનું નામ છે જલારામ. જય જલારામ વાલા. આપણે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છીએ. વાર્તાઓ અને વાતો ખૂબ સાંભળી આપણે, પણ ક્યારેક સવાલ થાય કે સાલું એક ચા વેચવા વાળો માણસ વડાપ્રધાન બને તો વેચગાળાનો સંઘર્ષ બહુ જબરજસ્ત હશે, એમ નમ કાંઈ કલાકાર નથી કે ત્યાં પહોંચી જવાય. એક મજૂરી કરવા વાળો માણસ ખેતરની અંદર મજૂરી કરતો હોય, જેની પાસે 200-500 રૂપિયા આવે, અને વીરપુર ગામ ખોપચા જેવડું, અને ખાવાના જેની પાસે ફાફા હોય એની ત્યાં ભગવાન ભિખારી થઈને આવે, તો એ નાનો મોટો સંઘર્ષ ન હોય, એ નાનો મોટો સંઘર્ષ ન હોય. એને વાર્તા રૂપે અને પરચા રૂપે જો વાત કહી દેવામાં આવે તો એ અન્યાય કહેવાય બાપા સાથે. એટલે આજ કંઈક એવી સારની વાત, એવી મુદ્દાની વાત મારે તમને કરવી છે કે ખરેખર ઘણીવાર આપણને એમ થાય કે આપણા બાપા છે, એક વાત યાદ રાખજો કે સાહેબ જીવનની અંદર સફળ થવું હોય ને તો એનો કોક ગુરુ હોય છે, એની વગર સફળ નથી થવાનું. ગુરુ ખતરનાક હોય છે અને એ તમને રસ્તો સીંધાડે, અને એકવાર ગુરુ એમ કહી દે, જેને ગુરુના વચન ઉપર ભરોસો છે. આપણે ઘણી વાર આ રઘુવંશી પરિવારો બેઠા છે, જલારામ બાપાના પ્રેમીઓ બેઠા છે, બાપાની મારે તમને એવી અમુક વાતો કરવી છે સાહેબ કે આપણા કાળજા ફાટી જાય, કે ખરેખર આવડું જબરજસ્ત વ્યક્તિત્વ, એની વાત હું તમને કરું કે કૃપા આપણી ઉપર ક્યારે વરસે, કે આપણી ઉપર કૃપા ક્યારે વરસે, કે આપણી ઉપર ઈશ્વરની સંતોની મહેરબાની ક્યારે થાય. હાસ્યરસ તો આપણે ખૂબ હસાવા છે, પણ મૂળ વાત મારે જમને કેવી છે અને એ વાતની મારે શરૂઆતમાં બંધારણ કરવું છે. કૃપા ક્યારે થાય કે 40-40 વર્ષ, 50-50 વર્ષ એનો બાપ પેઢીએ બેઠો હોય, ધંધો કરતો હોય, અને દીકરો મોટો થાય, ધનવાનભાઈ 20-22 વર્ષનો થાય, અને એનો બાપ નો કહે કે તું પેઢીએ બેસી જાજે, પણ એનો દીકરો આવીને એમ કહે કે બાપુજી તમે હવે નિવૃત્ત થાવ, તમે આરામ કરો, હવે હું આ પેઢીને સંભાળું છું, અને જેવી તમે સંભાળો છો ને એવી જ હું સંભાળીશ. એનો દીકરો જેથી એના બાપને એમ કહે ને
તેથી એને એના બાપને એમ થાય કે વાહ દીકરા વાહ દીકરા, તને મોટો કર્યો ને એ મને આમ અંદરથી આશીર્વાદ રૂપી એને બધું આપી દેવાનું મન થાય. એનો બાપ એના દીકરા ઉપર દરેક વસ્તુ વરસાવી દે એમ થાય. અને તે દિવસથી જે એના બાપના હૃદયમાંથી જે આશીર્વાદ નીકળે છે અંતરથી દીકરા પ્રત્યે, એ દીકરાને એની મંજિલ સુધી પહોંચાડી દે છે. કહેવાનો અર્થ એ છે કે આપણે અહીં બધા બેઠા છે, મુખ્ય મુરબ્બીઓ બેઠા છે, આ ભાઈ આશાદીપ ના ઓનર બેઠા છે, એમની જ હું એક એક્ઝામ્પલ લઈ લઉં. ભાઈ ક્યાં છે? ભાઈ કેટલી સ્કૂલો કરી, હાથ કરી ને, મેરેજ થયા ને કેટલો સમય થયો? 5 વર્ષ થયા, 10 વર્ષ થયા ને ભાઈ? આ ભાઈના 10 વર્ષ થયા મેરેજ થયા ને 7 એમણે સ્કૂલ કરી. હવે મને હું ખાતરીપૂર્વક મારા અનુભવ પ્રમાણે કહી શકું કે એ ખૂબ સંઘર્ષ એણે જ કર્યો છે, મહેનત એણે જ કરી છે, જવાબ એણે જ દીધા છે, જે તકલીફો વેઠી છે એણે જ કરી છે. પણ 10 વર્ષ મેરેજ ને થયા, અત્યારે એના માલ મિલકતની અંદર ભાગીદાર રૂપે કોકને પૂછવામાં આવે તો 50% તમારા પત્ની ગણાય કે ન ગણાય? તેણે શું કર્યું? સત્ય વાત છે ને, મહેનત મજૂરી બધું આપણે કરી, પણ ભાગીદાર આપણા ધર્મપત્ની. 4 ફેરા ફરતી વખતે 4થો ફેરો જ્યારે ફરાણો ને, ત્યારે આપણા પત્ની આપણને એમ કહે છે કે મારો બાપ, મારી અટક, મારું ગામ બધું છોડીને હું સર્વસ્વ તારી થાઉં છું. એટલે તારું હોય ને એમાં ભાગીદાર હું હોય. મારો કહેવાનો અર્થ એ છે કે સાહેબ, એકવાર જલારામ બાપાના તમે થઈ જાઓ ને પછી એનું હોય આપણું હોય, એકવાર થઈ જવું પડે છે. એમને બેઠા ભાગીદાર થઈ જાય, બેઠા મહેશભાઈ, બીજાનું થઈ જવું પડે છે ત્યારે થાય. રબારી સાહેબ, હા એ રબારી સાહેબ, એક પ્રોગ્રામ હતો હમણાં, તો એક મોટિવેશનલ સ્પીકર હતા ને, અહીંથી બોલતા હતા કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય, કોઈ પણ વસ્તુ કરવી હોય તો હું અમે કરી આપીએ, અમારી કંપની કરી આપીએ એમ. તો આ રબારી સાહેબ એમ 5 સીટ બેહારે ને, એસએમસીની સીટ હોય જ, તે એ બેઠા હતા, એ બેઠા બેઠા સાંભળતા હતા રબારી સાહેબ, સમજ્યા? એટલે બધી ઓલા સ્પીકર હોય મારા જેવો કોક, એ વાત કરતો હતો ને, પછી હેઠે ઉતરે ને પછી બોલાવ્યા, કાંઈ આવો તો દુનિયામાં કોઈ પણ વસ્તુ તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો? ઠીક છે, હા અમારી કંપની તમે હજી ઓળખતા નથી કે તો આપણે એક ભેંસ ગામડે વેચવાની છે ને લસ્ટરની અંદર, લંડનમાં યુકે એક જણાને દેવાની છે, કઈ રીતે એક્સપોર્ટ કરવી એ વાત કરો. ઓલાના ગાઢ મોકળા થઈ ગયા કે કાર્યક્રમ પૂરો થઈ ગયો એ. રબારી સાહેબ ઓલના એક ઠક્કર સાહેબ છે, એક જણો ગામડે કથામાં બેઠો હતો અને ગોર મહારાજે એમ કીધું કે આમાંથી કોઈને સ્વર્ગમાં જવું હોય તો ઊંચી આંગળી કરો. એ વેકેશનનો સમય હતો અને એક ભાઈ બેઠો હતો, એના હાહરિયા પક્ષમાં આવ્યો હતો, તેના ઘરના બેઠા હતા અને એનો હાળો બેઠો હતો અને એના હાહારા બેઠા હતા. તે એના હાળાએ ઊંચી આંગળી કરી, એના હાહુએ ઊંચી આંગળી કરી, એના ઘરનાએ ઊંચી આંગળી કરી, ઓલા ભાઈના આખા ફેમિલીએ ઊંચી આંગળી કરી. પછી ઓલા વક્તાએ કીધું એ કે તમારા પરિવારને આખાને સ્વર્ગમાં જવું, તમારે જવાની ઈચ્છા નથી? બોલો ભાઈ કે આ બધાને મોકલી દો ને એટલે મારા અહીંયા સ્વર્ગ જ છે. આ બેવડું જીવન છે, સમજા? આવું જીવન હોય તો પછી નકામ. એક જણો ભોળાના જ ભાઈ ગયો કૈલાસ અને જઈને કીધું કે તમે દરેક વરદાન આપો છો? કે હા, તો મને એક વરદાન આપો. શું? કે મારી બાયડીને સુધારી દો. તો ભોળાનાથે અવાજ કર્યો, નંદી. નંદી આવ્યો, એ કે આને બહાર મોકલી ગયો. એ કે કેમ? આ ભાઈ પી ગયો લાગે. એ કે તો તકલીફ અમારે છે ભલા માણા. એક જણાને કીધું તમે ધંધો શું કરો? એ કે ગ્રીન સ્ટીક વુડનો ધંધો કરો. તે કે આને છોકરી આપો, આ કંઈક નવીન કરે છે. એને દીકરી દીધી ને પછી હગાઈને બધું નક્કી કર્યું કે ગ્રીન સ્ટીક વુડ એટલે તમારે ધંધો ક્યાં છે? કે ગોડડોર રોડ ટચ જ છે. કે પણ શું ધંધો કરો? કે ગ્રીન સ્ટીક વુડ દાંતણ વેચવાની દુકાન છે. હા, અમુક અમુક ને સુરતમાં પૂછાતું નથી કે શું કરો? એ કે ડીસીમાં છે. કે ડીસી એટલે કંઈક નવીન છે કે ડાયમંડ કટર? નબળી વાત જ નથી કરતા. અમુક અમુક જણાને તો આપણે પૂછીએ કેમ છો, પછી આપણને એમ થાય કે પસ્તાવો થાય કે આને એમ પૂછાય કે અહીં તું છો જ કેમ? એવું છે ભાઈ બધું. પણ મૂળ વાત એ છે કે આપ સૌ અહીંયા બેઠા છો અને અત્યાર સુધી આપણે
માઇક ટેસ્ટિંગ હતું, હવે કયો તો આપણે કાર્યક્રમ આગળ વધારીએ. અને મુરબ્બીઓ બધા બેઠા, થોડોક વરસાદ નડી ગયો છે. અને આમાં તમારો જ એક આખો નવો એક કોન્સેપ્ટ અને નવો એક વિચાર કે ભાઈ બાપાની વાતું કરી, એટલે તમારો સમજીને આમાં કંઈ બોલવામાં ભૂલચૂક થાય તો માફ કરી દેજો. અને જલા બાપાની વાત કરવી છે, એની ચરણ રજ બરાબર હું અહીં છું નહીં, ખાલી વાત કરી શકું અને એવું કંઈ આપણામાં આપણે ન કરી શકીએ, કારણ કે એમાં કેટલા જન્મો જોઈ. અને હું ખાલી માત્ર વાત કરું છું, આમાં ક્યાંય જલારામ બાપા કરતાં કોઈ બુદ્ધિશાળી બેઠા હોય તો એને હું વિનંતી કરું છું, માફ કરજો. પણ આપણી માનસિકતા તૂટવાની વાત છે ભાઈ. હે, વરસાદનો વાતાવરણ છે, વરસાદનો માહોલ છે, ચપ્પલની અંદર આપણી આપણા ચપ્પલની અંદર ગારો ચોટેલો હોય. આપણે ઘરે જાય એટલે ઘરના આંગણાની અંદર થોડોક ગારો આવે. એવી રીતના દરેકના ઓફિસની અંદર, ઘરની અંદર આવું બનતું હોય છે. એ છૂટો છૂટો ગારો છે ને કોઈને ગમતો નથી. ગારાની કોઈ કિંમત નથી, છૂટો ગારો કોઈને ગમતો નથી. પણ જો એ ગારાને એક સાથે ભેગો કરવામાં આવે, એમાં કોઈ કુંભાર મળી જાય અને એક સાથે ગારાનો પીંડો થાય ને, એ કુંભાર જો ઘડો એને કરે ગારાનો, તો એ ઘડો બની જાય. એ છૂટો ગારો જો ભેગો થાય તો એ ઘડો બની જાય. એની અંદર પાણી આવે અને એની અંદર પાણી આવે એટલે એ પાણીનો સંગ્રહ થાય, અને પાણીનો સંગ્રહ થાય એટલે એ બીજાની પ્યાસ બુજાવવાની અંદર કામ આવે. કહેવાનો અર્થ એ છે કે હું ને તમે બધા છૂટા ગારા જેવા છે, જો ભેગા થાય ને તો ઘડો થાય ને કોકની પ્યાસ બુજાવીએ. સાહેબ, ભેગા થાય તો કોકની પ્યાસ બુજાવીએ. અને એ જ માટલું બનેલું હોય, પાણી યારે પડ્યું હોય, નાનું છોકરું કોક રમતું હોય તો એમાં પડે અને નીચે પડે તો એ ઠીકરું થઈ જાય. એ જેટલી પાણી યારે જેટલી એની કિંમત હોય ને, એ ઠીકરું થઈ જાય. પછી એ ઠીકરું બાથરૂમમાં જાય, એની કોઈ કિંમત નથી. કહેવાનો મારો અર્થ એ છે, એક દિવસ સોનાએ માટલાને પૂછ્યું, સોનાએ માટલાને પૂછ્યું કે યાર આપણે બે તો જમીનમાંથી નીકળેલા છે, હું ને તમે તો બે જમીનમાંથી જ નીકળેલા, જેટલી તારી જ પ્રોસેસ થઈ છે એટલી જ મારી પ્રોસેસ થઈ છે, સોનું જમીનમાંથી અને માટલું જમીનમાંથી. તો આમાં મારો પ્રશ્ન એ છે કે અમે તૂટી જાય છે તો જગત અમને ઘા કરી દે છે, તું જ્યારે તૂટી જશો ત્યારે તને ભેગું જગત કરી લેશે, એનો મતલબ શું છે? આપણે બે જમીનમાંથી નીકળેલા છે, પણ તું તૂટી જાય, કોક વીટી હોય કોક હાર હોય, તૂટી જાય ભેગો થઈ જાય, અને અમે તૂટી જાય તો તમને જગત ઘા કરી દે છે. ત્યારે સોનાએ ખૂબ સરસ જવાબ આપ્યો કે આપણી માં ધરતી એક જ, આપણી પ્રોસેસ પણ એક જ, આપણું જે વલણ છે એ પણ એક જ, અને આપણે એક જ બાપના ને એક જ માના સંતાન, એ બધી વાત સાચી છે. પણ તારામાં ને મારામાં ફરક એટલો છે કે જ્યારે મને ટીપવામાં આવ્યું ને ત્યારે મેં બહુ સંઘર્ષ કર્યો છે, મેં બહુ સંઘર્ષ વેઠો છે, તને સીધે સીધો બનાવી દેવામાં આવ્યો છે. અને બીજી વાત, તારામાં ને મારામાં ફરક એટલી છે કે તું જ્યારે માટલા તરીકે ઘડાણો ને ત્યારે તારો આકાર તે આપ્યો છે, અને હું ખૂબ ઘડાણો ને પછી મારો આકાર જગતે આપ્યો છે. કહેવાનો મારો અર્થ એ છે કે જ્યારે સંઘર્ષ થાય ને, અને પછી જે પરિપક્વતા આવે ને, પછી જે જગત આકાર આપે ને, એને કદાચ તૂટી જાય ને તો એ માણસને જગત ઊભો કરી દે છે. જે પોતાના પગ રંગીને પાણી પીવે ને, એને જગત કોઈ દી ઊભા નથી કરતા. રાજકોટ જિલ્લાનું ગોંડલ પાસે એક ગામ છે પીપળિયા, ઠક્કર પીપળિયા કહેવાય. મુકેશભાઈ, ઠક્કર સમાજ રહેતો આખો પીપળિયામાં. આ તો ઐતિહાસિક વાત છે, અહીં બેહીને હું કોઈ વાત કરું એ વાત નથી, પણ ઠક્કર પીપળિયા જે આખા ગામની અંદર ઠક્કરો રહેતા, અને જલા બાપા વીરપુરથી ભોજા બાપાને મળવા, એમના ગુરુશ્રીને મળવા માટે જાતા, એમાં પીપળિયા વેચી આવ, અને પીપળિયા આવે ને એટલે બધા ઠક્કર ભાઈઓ હોય ને બધા ઘરે વ્યા જતા, ને કીધું હમણાં ઓલો બાવો બાપુ આવ્યો છે, આપણે બહાર ન નીકળતા, નકામું એક બેથી રોકાવાનું કહે ને, જમવા બમવાનું કહે તો પાછું જ્ઞાતિના સંબંધના લીધે આપણે એને કહેવું પડશે. હવે બાપાએ ઠક્કર રઘુવંશી ને, હાય રઘુવંશી ને, ઓલા વ્યા ગયા. એમાં એક રામજી પટેલ, એ બાપાની હા રે હુવાણ કરવા, રામ નામનું નામ લેવા પીપળે બે હતા. અને બે ત્રણ વારની મુલાકાત થઈ ગઈ ને પછી રામજી પટેલનું મોઢું નિમાણું હતું, પડી ગયેલું મોઢું હતું. ત્યારે બાપાએ કીધું તું કેમ ભાઈ પટેલ, મોઢું કેમ મૂંઝાયેલું છે? એ કે બાપા, મૂંઝારોમાં એવું છે કે દૂધ દૂજાણું નથી દેતું અને ઘેરે તકલીફ બહુ છે. એટલે બાપાએ કીધું કે એમાં કંઈ
મોટી વાત નથી, કામ કર, હવે તારી મારી મુલાકાત થાય કે ન થાય એ મને તો ખબર નથી, જેવી ઠાકરની ઈચ્છા. આ મારી લાકડી તું રાખ, મારે બહુ ટેકાની જરૂર નથી, મારે ઠાકરનો ટેકો મને મળી ગયો છે. તું આ લાકડી રાખ અને આને રસોડામાં રાખજે, દર ગુરુવારે આને ઘીવાળી કરી અને તાજી માજી રાખજે, અને હું ઠાકરને પ્રાર્થના કરું છું, હાથ પેઢી સુધી નહીં પણ 70 પેઢી સુધી તારે વાંધો ન આવે. આજની તારીખમાં પીપળિયા ગામી લાકડી હાજર છે, અને એક બે નહીં પણ એક બસ વહી આવે ને, અને પોતાના દુજાણું પડ્યું હોય ને એ આખી બસ જો વહી આવે, એટલે આજની તારીખમાં આગતા સાગતા ને મહેમાનગતિ એટલી જ એ પટેલ પરિવારની અને રામજી પટેલના પરિવારની. અને એ બેનના મોઢે મેં વાત સાંભળેલી છે રૂબરૂ પ્રત્યક્ષ. મેં કીધું બેન ક્યારે એવું બનેલું બે પાંચ લોકો હોય અને દૂધ ઘરમાં ન હોય ને તમે દૂધવા બેહો અને ભેંસું, એ કે મને એકવાર શંકા ગઈ હતી કે એક બસ આખી આવીને ઊભી રહી, અને ત્યારે મેં જલારામ બાપાને પ્રાર્થના કરી હતી કે બાપા આજ લાજ રાખજે, અને એક આખી બસને ચા અને દૂધ પાઈ દીધું, એ દૂજાણું આજની તારીખમાં ખૂટ્યું નથી. સંતોની કૃપા આજ નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. જ્યારે તમારો ને મારો સમય સારો હોય, જ્યારે તમારો ને મારો સમય સારો હોય ને, ત્યારે મારે ને તમારે વાતું નથી કરવી પડતી કે ભાઈ આની ઉપર ભગવાનની કૃપા છે. તેથી ગામ વાત કરે કે ભાઈ આની ઉપર ઈશ્વરની કૃપા છે, આની ઉપર જલારામ બાપાના હાથ છે, આની ઉપર ભોજા બાપાના હાથ છે, આની ઉપર ઠાકરના હાથ છે. પણ અહીં સુધી પચે તો ઠીક છે, પણ પછી આગળની વાત છે કે નસીબનો સૂરજ વિગો ને ખુદાની મુલાકાત થઈ ગઈ, હજારો હાથ માથે છે એવી મલકમાં જાહેરાત થઈ ગઈ. ત્યાં તો નશો એવો ચડ્યો, ત્યાં તો નશો એવો ચડ્યો કે બ્રહ્માંડનો માલિક સમજી બેઠો પોતે. બસ ત્યારથી જ દિવસ આપણો નારાજ છે અને અંધારી રાત થઈ ગઈ. ત્યારથી જ દિવસ નારાજ છે અને અંધારી રાત થઈ ગઈ. કહેવાનો અર્થ એ છે કે હું મને તમને જે દિવસે એમ સમજમાં આવે કે આ કુટુંબની અંદર, આ પરિવારની અંદર, આ સમાજની અંદર હું કંઈ સેવા કરી રહ્યો છું, હું કંઈ આ વસ્તુ કરી રહ્યો, સમાજ માટે કંઈક કરી રહ્યો છું, કોઈના માટે કરી રહ્યો છું, એ હું કરી રહ્યો છું, જેથી આવી જાય તેથી સમજવાનું કે એ દિવસથી મારીને તમારી રાત. અને તમે જ બધું કરતા હોય ને તમને એમ થાય કે હવે હું કરવાવાળો, હું મારો ઈશ્વર કરવાવાળો, મારો ઠાકર કરવાવાળો, તેથી સમજો મારીને તમારો દિવસની શરૂઆત થઈ જાય. આ આપણો દિવસ અને આ આપણી રાત. અને વાત મારે હવે એ કરવી છે કે 500 વર્ષ પહેલાં એક કૌભાંડનગર નામનું રાજ્ય અને કૌભાંડનગર નામના રાજ્યની અંદર એક બાવો એવી ચલમ જગાવીને બેહે કે એ બાવા પાસે આવીને કોઈ પૂછે કે મારે આ તકલીફ છે, ત્યારે ચલમ આમ મોઢામાં નાખે ને એક બેન ત્રણ ફૂંકની અંદર લાલ આંખું હિંગલોળ જેવી થઈ જાય ને બાવો એમ કે આમ થાય અને એ જ થાય એવું ભજન એનું એવડું સત ભાઈ. અને કૌભાંડનગર નામનું રાજ્ય અને ત્યાં દ્વારકા જતા લોકો નહીં આવતા, ને એક દિવસ સંતને કોઈએ કીધું કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, 5-7 જણા અમે અહીંયા આવી તો તમે અમારી સેવા કરો, તમે અમને રાખો છો, પણ હવે તમારી હાજરી નહીં હોય, તમે નહીં હોય તો ત્યારે શું થશે. ત્યારે આમ ચલમની ફૂંક મારીને લાલ આંખું હિંગળોળ દેવી નામ બ્રહ્માંડની જેનું નોલેજ જેને જ્ઞાન, અને એમ કીધું હતું એ સમયની અંદર કે આજે અહીંયા ભલે પોપડું પહેર્યું છે, અહીં ભલે આજુબાજુમાં કાંઈ દેખાતું નથી, હું તો તમારી 2-5 જણોની સેવા કરું છું, હું તો તમને 7-8 જણાને 10-15 જણાને હાચવું છું, પણ આ જ ધરતી ઉપર, આ જ ભૂમિ ઉપર આજથી વર્ષો પછી એક એવો મહાપુરુષને એવો એક સંત પેદા થાય કે એક બે નહીં પણ 1,00,000 લોકોને એક પંગતની અંદર જમાડી દે એ જલારામ બાપા. અને આ જેણે વાણી આપી હતી ને વીરપરાનાથ, આ બધી સત્ય વાતો છે, એ વીરપરાનાથ આજની તારીખમાં વીરપુરની અંદર એમનો ઓટો છે વીરપરાનાથ, એણે જે વચન આપ્યા હતા એની વાત. આ તો પૂર્વની વાતું છે ભાઈ, આ 370ની કલમ જે હટાડી એ એક સરદાર પટેલની, ગાંધી બાપુની, સુભાષચંદ્ર બોઝની, આ બધી ચેતનાઓ કામ કરી હોય સાહેબ. વિચાર તો કરો કે ચંદ્રશેખર આઝાદ જલિયાવાલા બાગની અંદર જ્યારે મરે છે ત્યારે પોતાને મરવાનો ઓલો કોઈ ગમ નથી, હું મરી જાઉં છું એની કોઈ ચિંતા નથી, પણ આમ ભારત માની માટી ઉપાડીને એમ કહે છે કે હે માં મારી આખી જિંદગી દેશ માટે મેં અર્પણ કરી દીધી, પણ આમ માટી ઉપાડીને એમ કહે છે કે મને આજ રડવું એનું આવે છે, મને આજ દુઃખ એનું થાય છે કે હું તારી સેવા ન કરી શકું, હું મરું છું, આજ પછી હું તારી કોઈ સેવા નહીં કરી શકું, એનું પોતાને માણાને મરવાનું દુઃખ નથી સાહેબ. વિચાર કરો આ દેશભક્તિ કેવડી છે.
સિસોદિયા વંશનો મહારાણા પ્રતાપ 25 વાર અકબરની સામે આવી ગયેલો. અકબર રાણાની સામે 25 વાર આવી ગયેલો. રાણાએ જાતો કરી દીધો, જવા દે, તું નમાઝ પડશો ને હું મારું નહીં, બંદગી કહીશું, તારા ખુદાની યાદ મારાથી મરાય નહીં. અને રાણા પ્રતાપના પિતાશ્રી ઉદય મહારાજ ઉદયસિંહ, અને ઉદયસિંહ એકવાર અકબરને કીધું, એક કામ કરો ને, હજારો લોકો કપાઈને મરે છે, એકવાર કરો, હામાં હામાં આપણે બે આવી જાય, એટલે આ બધા લોકોનો બચાવ થઈ જાય. અને એ સમયની અંદર હામાં હામાં આવી ગયેલા. અને રાણાને ખબર પડી કે અકબર એટલે કૂટનીતિવાળો, મોગલ બાદશાહના દરેક રાજા કપટનીતિવાળા. ત્યારે ઉદયસિંહને પોતાના 2 રૂપિયાની અંદર મોકલા, સામે અકબર લડે છે. અને અકબરે એવું કપટ કર્યું કે કદાચ હું હારી જાઉં. એક એવો બંદૂકચી, અત્યારે બંદૂકવાળા કહેવાય, બંદૂકચી કહેવાતા, બંદૂકચીને 10 ફૂટ છેટો અકબરે ઊભો રાખ્યો, કદાચ હું હારી જાઉં ને ઉદયસિંહ મને મારી નાખે. તો બંદૂકચીને કીધું, તું ઉદયસિંહને મારીને આવું કપટ કમ્પ્લીટ કરેલું. અને તેથી રાણાની ઉંમર ખૂબ નાની, સાહેબ કેને ખુમારી કહેવાય એની વાત કરું, રાણાની ઉંમર ખૂબ નાની, અને કિલ્લા ઉપરથી આમ દૂરબીન. અને મહારાણા પ્રતાપ ઇતિહાસોની અંદર વાંચવામાં આવે છે કે મહારાણા પ્રતાપ 2 તલવાર રાખતા. એ 2 તલવાર એટલા માટે રાખતા, કદાચ દુશ્મન હેઠો પડી જાય ને એનું હથિયાર ન હોય, કોઈ દુશ્મન પાસે હથિયાર ન હોય ને, ત્યારે રાણા પ્રતાપ આમ પોતાની તલવાર ઘા કરતા, અલે હથિયાર વગરના લોકો અરે હું લડતો નથી, હાલ ઉપાડ હથિયાર ઉપાડ. આ સિસોદિયા વંશની વાત છે. અને ઉંમર મહારાણા પ્રતાપની નાની, ઉદયસિંહ લડાઈ કરે છે અને 10 ફૂટ ઓલો બંદૂકથી છેટો ઊભો. અને રાણાને ખબર પડી કે મારા આ રાજની અંદર કપટ થઈ રહ્યું છે. આબા હાથનું આમ આમ કડમાંથી ભાલું કાઢી અને 1.5 કિલોમીટર જેટલા છે ઓલો બંદૂકથી છેટો હતો, 1.5 કિલોમીટર જેતો ઘા કર્યો, વિંધી નાખ્યો. અને ત્યારે રાણા પ્રતાપને કોઈ કીધું હતું કે એનથી 10 ફૂટ જ છેટો અકબર હતો, તમે એને શું કામ ન માર્યો? કે અકબર રણ મેદાનની અંદર હતો ને લડતો હતો, એટલે મારી નીતિમાં એ નથી આવતું, હું સિસોદિયા વંશનો માણસ છું. સાહેબ આ ગૌરવની વાત છે. આજે તમે વિચાર કરો કે મારે ને તમારે ગર્વ લીધા જેવી વાત છે કે વિશ્વના દરેક મંદિરોની અંદર પૈસા લેવામાં આવે છે. વિશ્વના દરેક મંદિરોની અંદર કદાચ દાનપેટી છે, વ્યવસ્થાના ભાગરૂપે હોવી જ જોઈએ. પણ ગૌરવની વાત એ છે કે વીરપુરની અંદર રઘુવંશીઓએ મૂકી દીધું દાનપેટી નહીં, દાનપેટી નહીં ભાઈ, આ બધી ગર્વની વાત છે. અરે સાહેબ તમે વિચાર કરો, જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ આ ત્રણેયને 562 રજવાડા સરદાર પટેલે ભેગા કર્યા, 3 રજવાડા બાકી હતા, માનતા નહોતા. અને હૈદરાબાદના નવાબે એમ કીધેલું કે સરદાર પટેલ હિન્દુઓ તમારા હૈદરાબાદની અંદર ખૂબ રહે છે, ધ્યાન રાખજો. અને ત્યારે સરદાર પટેલે એમ કીધું હતું કે તારે જીવવું છે કે હૈદરાબાદ દેવું છે, તારે જીવવું છે કે હૈદરાબાદ દેવું છે. આ સરદાર પટેલની ખુમારીને કેમ ભૂલાય સાહેબ? અને જ્યારે અમિત શાહ પોતાની સંસદ ભવનની અંદર જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો ને, ત્યારે એનો ચહેરો જોજો, એની અંદર સરદાર પટેલની ચેતના કામ કરતી હતી સાહેબ. બાકી અમિત શાહથી ન થાય, એને એનથી ન થાય, ચેતનાઓ કામ કરે મુકેશભાઈ. એટલે આ આપણા મોદી સાહેબ છે ભાઈ, મોદી સાહેબની સરકાર એટલે અનકોટ જેવી, જોઈ લેવાય અડાય નહીં, અનકોટને આપણે જોઈ લેવાય અડાય નહીં. એમ આ ભાઈને પણ મનીષને ઉલ્લી ઉલ્લી દા, સોખઠું બહાર ન આવી દે, તારું ધ્યાન રાખજે. એટલે મૂળ વાત આ સમજે, એક ભિખારી મંદિરની બહાર ઊભો હતો, એમાં બે એક કપલ આવ્યું સરસ મજાનું. એટલે કપલને કીધું કંઈક આપો ને, તમારી જોડી સલામત રહે. એ કે પણ મારા લગ્ન જ નથી. ભિખારી કે હું તમારા બેન જોડીની વાત નથી કરું, તમારી ચપ્પલની જોડીની વાત કરું છું. આ પતિ અને પત્ની તમે બે હારોહાર ફેમિલીની અંદર બેઠા બેઠા જે દાંત કાઢી શકો છો ને, આ જ મોટી સફળતા છે. આના જ મોટી સફળ, કારણ કે દાંત જ નથી કાઢી શક, બે માણા બેઠા હોય હારોહાર દાંત જ નથી કાઢી શકતા. હા હું અહીંથી અમારે અમુક પ્રોગ્રામની અંદર બહુ મારે અનુભવ થાય ને, અહીંથી હું જોક્સ બોલું, આખું ગામ દાંત કાઢે ને, ઓલો હોય છે ખહુર બેઠો હોય, સ્મિતા હસું, ભાઈ દાંત કાઢવા મને સ્મિતાનો દીકરું, તારી જાતની સ્મિતુડી. અને પતિ ને પત્નીના જીવનની અંદર એક વાત તો કાયમ બની જશો, એક વાત તો બની જ હોય. અને 20 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીની અહીંયા બધા બેઠા છે અને
બધાય બે માણા પરિવાર સાથે જ બેઠા, પણ બધાના જીવનમાં એક વાત બની હોય, નવા લગ્ન થયા હોય તોય ભલે અને પલ્લો કાપી ગયા હોય તોય ભલે. કઈ વાત ખબર? એમના પત્નીએ એમના પતિને એકવાર જીવનની અંદર કીધું જ હોય એ વાક્ય કયું? હું તમારા છોકરા હાટું જીવું. આ વાક્ય રજભાઈ, હું મારા છોકરા હાટું જીવું, પણ નીકળો તો પછી રજા લ્યો. અને પરિવારની અંદર યાદ રાખજો સાહેબ, લગ્ન પછી આપણી ઘરે દીકરી હોય કોઈની કે કોકની વહુ હોય, એને તમે બે મીઠા વેણ બોલાવીને રાજી કરો ને ગાયત્રી મંત્ર બરાબર છે. આપણી દીકરી કે આપણી કોઈ વહુ હોય એને બે મીઠા ખાલી શબ્દોની જરૂર હોય છે. એક જણો મને કહે લગ્ન કરવા હોય ને તો 45 વર્ષે કરો. મેં કીધું કેમ? 45 વર્ષે આપણે જીવનનો અનુભવ થઈ ગયો હોય ને ખબર પડે પાત્ર કેવું છે. મેં કીધું કદાચ તોય છેતરાણા તો, એ કે તો ક્યાં લાંબુ બાકી હોય, કાપી નાખવાનું. એક સાસુ વહુને કે એક ધ્યાન રાખવાનું, આ તમારું પિયર નથી માપમાં રહેવાનું. વહુ કે એક તમારું પિયર નથી માપમાં જ રહેવાનું. હમણાં હું એની ઘેરે ગયો હતો તો બે માપમાં હતા. ઠીક બરોબર છે, બધું માપે સારું લાગે. એટલે બધી હસવાની વાતો છે, હસી શકો એ બહુ સારી વાત છે. બાકી અમુક અમુક નથી અમારે દાંત કાઢી શકતા એમ. અને અમુક અમુક વાતો એવી હોય કે આજ બોલાય ને પછી. અને મારા જીવનની અંદર બધા મુકેશભાઈ પાત્રો જેવા મળ્યા છે, અડી ખંભ કેની વાત જ જવા દો. અમારે ચિંટુ બેઠો છે કે રાજા, એની એક વાત કરું. એમના મમ્મીને તીન પતિનો ખૂબ શોખ, રેગ્યુલર નહીં આઈટમ આઈટમ. મને કે હાલો એક દી, મેં કીધું ભાઈ આપણને ફાવે નહીં, મને કે રમો. હવે એના બા એના ફા મમ્મી એટલા શોખીન રમવાના કે કાંઈ ઘટે ને આમ બાઇટ આવે કે ન આવે, ત્રણ પાના આવે ને તો, પણ એને એક બીમારી ખરી, હાર્ટનો પ્રોબ્લેમ ખરો, એક હાર્ટનો પ્રોબ્લેમ. એટલે મને બેહાર્યો અને બે ત્રણ બાઇટ આવીને એની કરમની કઠણાઈ એવી કે, એટલે પરિવાર સાથે બેઠા હતા, બધા રમે જ છે, નાનું નાનું રમતા હોય, એમાં નાના છોકરા બેઠા હતા, વડીલો બેઠા હતા, ખાલી રમે તેટલી 50-50 રૂપિયા નાખવાના. આ બહુ અંદરની વાત છે, એ પરિવારે અહીંયા બેઠો છે એટલે મારે ત્રણ એકા ને એને ત્રણ બાદ છે. અને ભાઈ હવે ગલ્લો આવી જાય તાતામાં આમ ધણનારથી ઉપડી જાય, ત્રણ બાદશાહ આવે તે ડોશી ક્યાં જાય? તો વિચાર કરો સમજ્યા, એ બેઠા જ છે અહીંયા. મારે ન કરાય, મને કીધું હતું, હું કોઈને કોઈને વાત ન કરતા એવું મને કીધું હતું. અને હું તમને કહું છું, હું કોઈને વાત નથી કરતો, પણ ઔપચારિક તમે બધા ઘરના છો એટલે કહી દઉં. લગભગ 7-8 હજાર રૂપિયાની હાલ થઈ ગઈ સમજ્યા, હમણાંની જ વાત. હવે આનો છોકરો ચીંટું હૂતો તંદે અને ધળનાટી ઉપડીને તો ઉઠીને બહાર આવ્યો, શું થયું? બાની બાઇટ જોઈ, ત્રણે બાદશાહ ચીંટું ઉલ્લીને એનાય કમાન છટી. વાહ બા વાહ, ફૂલ હાલ થઈ કે પાંધી હાલે છે બરાબર. એટલે મારી પાસે આવ્યો, મને કે તારે શું છે? તું તારે બાની બાઇટ જોયો, તું તારે બા પાસે બે, મારી પાસે ન આવતો જવા. એટલે હાઈલ ઉપર હાલ લગભગ 10-12 હજાર રૂપિયા ભેગા થયા. એટલે પછી ચીંટું ને શંકા કહી કે અહીં તેણે બાદશાહ હોય તો સામે કંઈક તેણે એકા જેવું હોય જ એમ. મારી પાસે આવ્યો, મને કે શું છે? કે મેં કીધું તેણે એકા છે. મને કે બાઇટ મેલ દે, બાઇટ જવા દે. મેં તો 12 હજાર રૂપિયા પટમાં આવ્યા, મહેશભાઈ આવો આ સત્ય વાતો, 12 હજાર રૂપિયા પટમાં આવ્યા આનું. આ કે તું બાઇટ જવા દે ને મારો ભાઈ. કે પણ મેં કીધું આ પૈસાનું 12 ના 24 હવાર હું તને આપું, તું બાઇટ જવા દે. કે કેમ? કે આ જો બાઇટ ગઈ ને તો મારી માં પીપી સવાણીમાં સીધી જાય, હાર્ટનું પેશન્ટ છે એ, હાર્ટનું પેશન્ટ છે એ. કે કોકને ત્રણ નવા હોય ને સામે કોકને દહા હોય તોય તાવ આવી જાય છે, આ ત્રણ બાદશાહ ત્રણ એકા છે, આ ડોસી સીધી જાય ન્યા, આ 100મી માં પતે ઓલું 150મી નહીં પતે. આ સત્ય બની ગયેલી વાતો.
એક બેન બે ભાઈ બેન બહાર બેઠા સોસાયટીમાંથી, એક બેને બીજા બેનને કીધું, તમારા ભાઈને હું એમ કહું ને મને એ ખાડી લઈ દો તો મને એ ખાડી તરત લઈ દે. એટલે બીજી કે એમાં શું, હું તમારા ભાઈને એમ કહું ને મને બે હાડી લઈ દો એટલે બે હાડી દે. હેઠીની બે જાય, હેઠી બે તું મારી બેટી હાડીવાળી થામાં એમ. અને અત્યારે જમાનો એવો આવી ગયો છે, અત્યારના છોકરાઓ એમ કે પપ્પા ગરમી થાય છે કુલુના વાળી શિમલા કાશ્મીરમાં લઈ જાઓ. ગરમીમાં છોકરાઓ આવી ડિમાન્ડ કરે અને આપણે આપણા બાપાને કહેતા પપ્પા ગરમી થાય છે દીવાણંદ ટકો કરવા લઈ જતા, ટકો કરી નાખવાનો, આને પહેલાં ઉપાડ લેવું પડે. સનમભાઈ આવું હતું આપણે પહેલાં, સિસ્ટમ હતી બધી બધી. પહેલાં આપણને એમ કહેતા આપણે કોઈની દુકાને પહેલાં જાતા તો ત્યાં લખેલું હતું અતિથિ દેવો ભવ, તો આપણે જઈને તો આપણને એમ લાગે ઇન્દ્રના દીકરા આપણે. અતિથિ દેવો ભવ એટલે ભગવાનનું બિરુદ આપી દઈએ, આપણને એમ લાગે આપણે દેવદૂતના દીકરા હોય. અત્યારે તમે કોઈ મોલની દુકાનની બહાર જાઓ એટલે તમે સીસીટીવી કેમેરાની નજરકેદમાં છો એટલે આપણને એમ લાગે આપણે સોરના દીકરા છીએ. સિસ્ટમ બદલાઈ ગઈ બધી, વળાક લાગી ગયો સમયનો. પણ વાત બધી મુદ્દાની છેલ્લે ન્યા આવે છે કે તમે કેટલું કમાવ છો એ મહત્વનું નથી. આ બહુ મેન્ટાલિટીની વાત મેં જે પહેલાં સેટ કરીને કીધું કે આપણી માનસિકતા એટલી હદ સુધી સેટ થઈ ગઈ છે કે આપણને એ ખબર છે. આપણે એવું નક્કી કરી નાખ્યું છે કમાઈ છી, આપણે કમાઈ એટલે આપણે વાપરી શકીએ, આપણે વાપરીએ એટલે આપણે માણી શકીએ. આપણે એવું નેટ નક્કી કરી નાખ્યું. આ ગામની અંદર સુરતની અંદર ખબર ન હોય તો કહી દો 500-500 1000-1000 કરોડ રૂપિયાની જેને મિલકતું અત્યારે જેની પાસે છે ને એની પાસે 5 લાખ રૂપિયા રોકડા વાપરવા નથી. આજની પોઝિશન હું કહું ક્યારેય એ નક્કી ન કરવું કે આપણે જે કમાણા એ આપણે વાપરી શકીએ. કદાચ એ નક્કી થઈ ગયું હોય કે આપણે જે કમાણા છે એ આપણે માણી શકીએ. આ વાત બિલકુલ ખોટી છે. આ ત્રણ શબ્દ વચ્ચે જમીન આસમાનનો ફરક છે, કારણ કે ભેગું થાય આપણું હોય એવું જરૂરી નથી. 500 આશ્રમ આશ્રમ બાબુએ બનાવ્યા. જરૂરી નથી ભેગું થાય. અને છેલ્લામાં છેલ્લી વસ્તુ મારે તમને એ કહેવાની છે, કમાઈ પણ આપણે શકીએ, વાપરી પણ આપણે શકીએ, માણી પણ કદાચ આપણે શકીએ, પણ આ બધી વસ્તુ ભેગી થાય અને જો ઈશ્વરની ગુરુની કૃપા ન શકી તો પચાવી તો ન શકી. જો પચાવવા માટે ઈશ્વરની ને ગુરુની કૃપા જોઈ સાહેબ, અને એના માટે કોઈ અડીખમ ગુરુ જોઈ સાહેબ. હવે તમે વિચાર કરો, એક એવી ધરતી અને ન્યા જલા બાપાનો જન્મ અને જલારામ બાપા ને દેવાની ટેવ કે કોઈ પણ આવે એટલે એને આપવાનું. અને જ્યારે વારી જવાનું મન ક્યારે થાય, બીજા ઉપર મોહી જવાનું મન ક્યારે થાય, કે એક દિવસ ફતેહપુરની અંદર ભોજલરામ બાપા સંતોનો મેળો ભરાણો અને ભોજા બાપા એ બધાએ સંતોને બોલાવેલા અને જલારામ બાપા એક સેવક તરીકે બધા સંતોની વ્યવસ્થા કરતા હતા. એમાં બધા સંતોની વ્યવસ્થા થઈ ગઈ ને એમાં જલા બાપાએ ભોજા બાપાને કીધું. ભોજા બાપાનો દરેક સંતોએ મનુષ્યોને સંદેશ આપ્યા છે અને ભોજલરામ બાપાએ તો સાહેબ સંતોને સંદેશ આપ્યા કે તમારે આ રીતે જીવવાનું છે. એ મનુષ્યોને નથી કીધા, ભોજા બાપાના ચાપખા એટલે કોઈ સંતોને લાગી જાય તો એ સંતોનું જીવન પાટે ચડી જાય, માણાનું ચડી જ જાય. ભોજા બાપાના ચાપખા એવા કે ભોજલરામ બાપાએ બધી વ્યવસ્થા થઈ ગઈ ને જલા બાપાએ છેલ્લે કીધું ભોજા બાપાને કે હવે બાપા ક્યાં પડું, આપણો ગુજરાતી દેશી તલપદો શબ્દ કે ક્યાં પડું એટલે ક્યાં જાઓ. એટલે બાપાએ કીધું હવે ભોજા બાપા ક્યાં પડું, એ કે પડો પાઇટમાં. એનો મગજ તમર કે પડો પાઇટમાં. એટલે એ શબ્દ કીધો તો ક્રોધમાં, પણ ગુરુના વચનને પકડી લીધું. બાપાએ ફાઇટમાં પડવાનું કીધું તે ફતેહપુરની અંદર નદીની અંદર બાપા ફાઇટમાં પડ્યા અને સવારના 4 વાગ્યે ભોજા બાપા ત્યાંથી નીકળ્યા. તે જલાન એ કે એ જલા જલાન જોઈ ગયા કે એ જલા તું અહીં શું કરે છે, એ કે બાપા તમે અહીં જે કીધું ને કે ફાઇટમાં પડવાનું એટલે હું ફાઇટમાં ઊભો છું, આવું નિર્દોષતાથી કીધું. અને ભોજલરામ બાપાએ ધોડીને ભેટી લીધા હો કે વાહ જલારામ, વાહ જલારામ, વાહ જલારામ, તારામાં છે તું પકડી જાણી કે ઓ ભાઈ. ગુરુના શબ્દને જેણે પકડી લીધા. અને જો તમને મારામાં કંઈક દેખાણું હોય તો ગુરુ તરીકે એક શિષ્ય તરીકે મને વચન આપો હોય કે શું આ ઈશ્વર કોણ છે ને સાલું સમજાતું નથી, કે મને એ નથી સમજાતું આ કુદરત કોણ છે, બધું ચલાવનારો બીજો છે,
બાપા એ કે પણ મને એ નથી સમજાતું, આ કુદરત છે કે મારા ઈશ્વરને ખાલી આખી જિંદગીમાં એકવાર દર્શન કરવા છે, મારા ગુરુ છો ને હું ખાલી આટલું માગું છું. બોજલરામ બાપાએ કીધું કે મેં તને કીધું પાઠમાં પડ અને તું હાચીનામાં પડ. ગુરુને, ગુરુના શબ્દોને જે વ્યક્તિ આટલો ઝીલવાવાળો હોય, મારા રુદિયામાંથી હું તને આશીર્વાદ આપું છું કે તારે ઈશ્વરને નહીં ગોતવાનો. તું જા વીરપુરની અંદર ટુકડો ચાલુ કરી દે, ઈશ્વર તને એકથી ગોતતો ગોતતો આવે ને તો આ ગુરુને યાદ કરજે. એ ભોજા બાપાના આશીર્વાદ હતા. એને ગુરુ કહેવાય. એ સ્તરનું વ્યક્તિત્વ બને ત્યારે વીરપુરની અંદર આ ધક્કો થાય. અને સમર્પણની તાકાત હોય છે. એટલે કીધું કે રામ નામ મેં લીન હે અને દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું એ જોગી જલારામ. જલારામ બાપા પોતાના કાકાની ત્યાં હાટડીએ બેહતા અને કોઈ પણ સાધુ સંતો આવે એને આપી દેવાની વાત, બીજી કોઈ વાત નહીં. કાકાની દુકાન બીજાની દુકાનની અંદર બેહીને આપી દેવાની વાત કરો અને એ ધંધો પાછો પ્રોગ્રેસમાં હાલે, એ દુકાન પાછી પ્રગતિમાં હાલે, તો આજુબાજુની દુકાનવાળાને તકલીફ તો પડે ને કે ભાઈ આ બાપા તો આપી દે છે, જલીઓ તો આપી દે છે અને પાછી દુકાનની પ્રોગ્રેસમાં અને કાકા હાજર નથી. કાકાને જઈને કીધું કે જલો એ કે બધું આપી દે. કાકા કે આપતો હોય મારી દુકાનમાં તો ઓછું થવું જોઈએ, ઓછું તો થતું નથી. એ કે આ વખતે કોઈ આપવા આવે તો અમે બતાવશું. અને એક દિવસ સાધુની જમાત આખી આવી અને ઊભી રહી ગઈ જલા બાપા પાસે. અને જલા બાપા દીવા બધી કરતા હતા અને સાધુને ભાળી જાય ને જલીઓ ગાંડો થાય ભાઈ આવી સાપ. અને દીવા બધીને મૂક્યા સાઈડમાં અને કીધું બોલો બાપા મેં કરી કે તમે આમ રહ્યો. દુકાન રેઢી મૂકીને જલારામ બાપા નીકળે છે અને ખંભે પોટલું આરે બે ત્રણ સાધુઓ સાધુની જમાત પાદરે. અને વેપારીએ નક્કી કર્યું કે આ જ મોકો છે, દુકાન રેડી છે, સીધું આપ્યું છે. અને વાલજી કાકા માનતા નહોતા એટલે વાલજી કાકાને આજુબાજુના વેપારીઓ કહેવા માટે ગયા. અને એમાં એક ટેલિયો લુવાણો પણ હારો હાર અને એ પણ ગયો અને કીધું કે તમે માનતા નહોતા ને, હાલો હવે તમારા જલિયાને દેખાડો તમારો ભત્રીજો શું કરે છે. અને વાલજી કાકાએ ડોટ મૂકીને પહેલાં દુકાને આવ્યો, દુકાને જોયું જલો તો છે નહીં. અને ત્યાંથી નીકળીને પાદર તરફ જલારામ જતા હતા અને ત્યાં રાડ રાડ નાખી એ જલારામ એટલે ઊભા રાખ્યા. અને આમ હૃદયમાં ત્રાસ પડી ગઈ કે મેં મારા માટે કોઈ દી કાંઈ કર્યું નથી બાબા કે, અને હું તો સાધુ સંતોની સેવા કરું છું, મારા આંગણે જે આવે છે એને હું આપું છું. અને ઈશ્વરે આમ આકાશ તરફ નજર રાખીને કીધું કે આજ મારી કસોટી થઈ ગઈ. અને ઠાકરને પ્રાર્થના કરી જો આ દુનિયાનું સંચાલન કરતો હોય તો આ વીરપુરના જલિયાનું સંચાલન આજ કરી નાખજો, જો આ જગતનું સંચાલન તું કરતો હોય તો આજ મારા કાકાની સામે મારી આબરૂ રાખી દેજે અને તારી મારી બેની આબરૂ જળવાઈ જાય. અને કાકા નજીક આવ્યા અને જલારામ બાપાને કીધું હે જલા શું છે આની અંદર. એ કે બાપા કાંઈ નથી. જલારામ બાપાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે એની અંદર કાંઈ છે નહીં, છાણા ને પાણી છે. એ કે છાણા ને પાણી ખોલો પોટલું. એ પોટલું ખોલ્યું અને જે ઘી હતું અને જે ગોળનો ભીલો હતો, ગોળના ભીલાના છાણા થઈ ગયા અને ઘીનું પાણી થઈ ગયું, એ સફર કપાઈ ગઈ. અને આ થઈ ગયું એને બધાને વિશ્વાસ હતો પણ જલારામ બાપાને વિશ્વાસ નહોતો કે આ મારા હાથે મેં ગોળનો ભીલો નાખ્યો ને આના છાણા થાય કે, અને થાય કેમ છાણા, મારા હાથે મેં ભીલો નાખેલો, ઘી પણ મારા હાથે નાખેલું. બીજી બધી વાત છોડો પણ આ ગોળના ભીલાને છાણા કરવાવાળો અને ઘીને પાણી કરવાવાળો છે કોણ, હવે મારે એને ગોતવાનું થાય છે. અને કાકાને કીધું હા આટડી તમે સંભાળજો. એ જિંદગીની પહેલી જલારામ બાપાનો પરચો ગણો કે જલારામ બાપાની વાત ગણો કે એને દ્રઢ વિશ્વાસ બેહી ગયો કે હવે આ તત્વ છે આ જગતની અંદર કોક એવું છે જે આ સંચાલન કરી રહ્યું, જે મારું પણ સંચાલન કરશે. અને વાત ઘેરે આવીને એમના પત્ની વીરબાઈમાં ને વાત કરી કે હવે મારે ધંધો નથી કરવો, આપણે મજૂરી કરીશું. કારણ કે જે કાકાની દુકાને આપણે બેહીએ છીએ એ કાકા જો આપણી ઉપર અવિશ્વાસ કરે તો મજૂરી કરશું, પણ હવે એ દુકાને બેસવાનું નથી. અને બે માણા સવારના પોરમાં સાહેબ પતિ પત્નીનું જીવન કેવું હોય, કોને સેવા કહેવાય, કરોડોને અબજો રૂપિયા હોય અને એ કદાચ કરોડો દાન કરે એ તો કરી શકે ભાઈ. બિલ ગેસ્ટ દુનિયાનો સૌથી મોટો પૈસાવાળો જેની પાસે ખૂબ રૂપિયા છે, બિલ ગેસ્ટ અમેરિકાની ધરતીની એક વાત છે. અહીંથી વાત હું તમને અધૂરું મૂકીને હું તમને થોડીક વાતના દર્શન કરાવું
કે સમર્પણને દાન કોને કહેવાય? બિલ ગેસ્ટ એને પૂછવામાં આવ્યું કે દુનિયાના ફર્સ્ટ નંબરના ધનવાન તમે છો, તો તમે કોઈ એવો તમારા જીવનની અંદર વ્યક્તિ જોયો છે કે જેનું તમે ઋણ ચૂકવી ન શક્યા હોય? ત્યારે બિલ ગેસ્ટે એક વાત કરી કે મારા જીવનની અંદર મને જેટલા જેટલા વ્યક્તિ મારા કપરા સમયની અંદર મદદરૂપ થયેલા, એ દરેક વ્યક્તિઓને મેં બોલાવી બોલાવી અને આમ અઢળક આપી દીધું, બોલો તમે જે ચીજ ઉપર હાથ મૂકો એ વસ્તુ તમારી, પણ એક વ્યક્તિના ઋણમાંથી હું ક્યારેય મુક્ત નથી થયો. એ જ્યારે મારી ખૂબ ખરાબ અને કન્ડિશન બહુ ખરાબ, મારી પરિસ્થિતિ બહુ ખરાબ, ત્યારે રેલવે સ્ટેશન ઉપર હું બેસતો અને ત્યારે એક છાપાવાળો છોકરો હતો અને ત્યારે હું એ છોકરાને એમ કહેતો કે મારી પાસે પૈસા નથી, મને છાપું વાંચવા દે, મારે વાંચવું છે. બિલ ગેસ્ટ રીડિંગના ખૂબ શોખીન, જે આપણી ઘરે 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 કોમ્પ્યુટર છે ને એના સંશોધક બિલ ગેસ્ટ, આપણી ઘરે માઇક્રોસોફ્ટ આવ્યું ઘરે ઘરે બિલ ગેસ્ટ છે. એ બિલ ગેસ્ટની વાત કરું એ કે છાપાવાળાએ મને ખૂબ મફતની અંદર છાપા વાંચવા આપેલા અને એક દિવસ મેં એને બોલાવીને કીધું હતું તે મને છાપા મફતની અંદર વાંચવા માટે આપેલા અને ત્યારે મેં એને વાત કર્યું કે આ દુનિયાની અંદર તારી નજર જાય ત્યાં સુધી ચીજ તારી અને તું જે વસ્તુ ઉપર હાથ મૂકને એ વસ્તુ તારી, તે મારી ખરા સમયે મદદ કરી હતી. અને ત્યારે એ છાપાવાળાએ મને એવું કીધું હતું કે મારે કશું જોતું નથી એમ. કે કેમ? એ કે તમારું આપવાનું ગજું નથી. કે કેમ એમ વાત કરે? મફતમાં હું તમને જ્યારે છાપું વાંચવા આપતો ને ત્યારે હું ગરીબ જ હતો એ કે, અને બીજાને આપવા માટે તમે અમીર બન્યા છો. બીજાને આપવા માટે અમીરીની જરૂર નથી, હૃદયના ભાવની જરૂર છે. તમે અમીર બનીને મારી સામે આવ્યા છો ને હવે કહેશો તું માઇક? એટલે એ છાપાવાળો છે ને એના ઋણમાંથી હું મુક્ત નથી, બિલ ગેસ્ટના શબ્દો. કારણ કે એ હૃદયનું જે પરિવર્તન છે ને, જલા બાપાએ વીરભાઈ મને વાત કરી કે મારે હવે કરવાનું નથી થતું કોઈ કામ કાકાની ન્યા, હું મજૂરી કરીશ અને સવારના પોરમાં 4 વાગે પતિ પત્ની હસબન્ડ વાઈફ કહો. દુનિયાની અંદર તમે એક્ઝામ્પલો લઈ લ્યો, આનાથી મોટું એક્ઝામ્પલ આવે તો કહેજો, સ્ટેજ ઉપરથી હું બોલીશ. આનાથી મોટી વર્લ્ડની અંદર મેં ઘણા બુકો ઘણા ફિલોસોફરને વાંચ્યા, પણ જલારામ બાપા ને વીરભાઈમાં જે હસબન્ડ વાઈફ છે પતિ પત્ની, આનાથી મોટું દુનિયામાં એક્ઝામ્પલ નથી. અને દુનિયાને એ સંદેશો આપું છું કે પતિ પત્નીને કઈ રીતે રહેવું ને એ જોવું હોય તો જલારામ બાપાને વીરભાઈ મને વાંચી લેજો, એને એને સમજી લેજો. કારણ કે એકવાર આ આ ઘટના બનેલી અને બે માણા મજૂરી કરી અને સાહેબ સેવા કરે છે અને ઝેર મૂડી આવે કણબીના ખેતરની અંદર, ખેતર ખેડી અને મજૂરી કરીને હવારના પોરમાં જે પટેલ આપે પૈસા, એ પૈસાના રોટલા લઈ આવવાના અને બપોરે જે સાધુ સંતો આવે એ પૈસાના રોટલા થાય અને એ સાધુ સંતોની સેવા કરવાની. અને સાધુઓ આ મારા આંગણે આવે જલા બાપા કે તો હું ભૂંડો લાગું, એટલા માટે સવારના પોરમાં વહેલા સાધુ સંતોને ગોતવા માટે વીરપુરમાં જલા બાપા જતા. હકીકતે મારા ને તમારા જીવનમાં કેવો પ્રસંગ છે? ફલાણો ભાઈ હલવાઈ ગયો છે, મારે ફલાણા ભાઈનું કામ કરવું, એ મારી પાસે આવશે, હું કામ કરીશ. અરે જેને કામ કરવું હોય એ સામે જ જાય, જેને દેવું છે એ સામે જ જાય. અને જલારામ બાપા આ રીતે જાતા અને જેથી તમે સારા કાર્યની શરૂઆત કરો ને તેથી તમારે વિઘન આવે જ, તેથી તમારી કુદરત પરીક્ષા લે જ. અને આ સમયની અંદર એક દિવસ રૂપિયા ખૂટી ગયા, ઘરમાં ખાવાના પૈસા નહીં અને સાધુનું કંઈ નક્કી થોડું છે ભાઈ, એક બે આવે ને જમાતી આવે. અને આખી જમાત ભાઈ બાપાના આંગણે આવીને ઊભી રહી ગઈ. અલાખ નિરંજન, એ જલા તેરા નામ બહુ સુના હૈ, વીરપુર મેં આવ્યો હોય તો જલિયા કે ઘર જાઓ, જો ભી ખાના હૈ વો મિલ જાયેગા, ઇસલીએ હમ આયે, સાધુ કી બડી જમાત બહાર ખડી હૈ. આવા શબ્દનો ઉપયોગ કરવા મને કે ભલે બાપા આવો, બાપા ભલે જમો, બાપા આવો મારા રામ, જલા બાપાના શબ્દો બોલો બાપા. અને સાધુની જમાત એ કે આટલી પડી જ, બાપાએ હામાં હા હા તો પાડી દીધી. ઘરની અંદર જાય તો નાણાં નથી, કોઠાર રૂમની અંદર જાય તો અનાજ નથી, હવે બે મહેમાન આપણે નથી હાંચવી શકતા અને સાધુનું ટોળું ને એને વચન આપી દીધા અને ઓટે નિમાણા થઈને બેઠા છો. પરિસ્થિતિ જોવો સાહેબ, વીરબાઈમાં ડગલા માણતા માણતા ધીમે આવે ને જલારામ બાપાને કહે છે કે હે ભગત, મારા ભગત કોઈ દી નિમાણા થઈને બેહે નહીં, મારા ભગતનું કોઈ દી મોઢું પડી ગયેલું હોય નહીં, મારા ભગતનું મોઢામાં હંમેશા રામનું નામ હોય, પણ આજ ભગત કંઈક વાત જુદી લાગે છે. ત્યારે કંઈક ભંડારી વાતમાં એવું છે, સાધુની જમાત આંગણે આવી અને કીધું કે અમારી જમાત પાદર છે અને મેં કીધું છે કે અમે સીધું શિરામણ લઈને હું હમણાં આવું છું.
અને ભંડારી રૂપિયા તો નથી, નાણાં તો નથી, પણ ઘરની અંદર દાણા નથી. સાહેબ, હવે જે મુશ્કેલી જલા બાપા ઉપર હતી, હવે એ મુશ્કેલી વીરબાઈમાં ઉપર તો હોય, એ મૂંઝવણમાં શું હોય કે પાછા ડગલા વીરબાઈમાં માંડે અને એક કાપડનું પોટલું લઈને બાપાના ચરણોમાં મૂકી દે છે. કઈ ભગત, મૂંઝાવાની જરૂર નથી. મારા બાપના પ્રાગજી ઠક્કરના ઘરેથી હું જ્યારે આવીને ત્યારે મારા બાપુજીએ તમને સર્વસ્વ આપી દીધું. હું તમારી હોય તો મારું પણ બધું તમારું હોય. અને આ ઘરેણાનું પોટલું છે, આને કોઈ ખારો સોની હોય ને ત્યાં વેચી આવો ને એના દાણા લઈ આવો ને સાધુડોના જઠર થારો એના પેટ ભરો, આને ખવાતા નથી. સાહેબ, જે પત્ની પોતાના દાગીનાને વાલ ન કરે ને સાધુ સંતોને ટુકડો ખવડાવી અને સંતોના ઓટકારને જે પત્ની વાલ કરતી હોય એની ત્યાં અખિલ બ્રહ્માંડનો નાથ આવે, એમાં શું છે સાહેબ? એની ન્યા જ આવે, બીજા ક્યાં આવે? એને જવું છે, બીજે ક્યાં જાય? દ્વારકાની અંદર જ્યારે ઓધવજી કહે છે કૃષ્ણને કે હે કૃષ્ણ, દ્વારકાનો નાથ છો તું તો, એ એ તાર તું મજાક કરે સુદામાની? સુદામો જ્યારે તારો મિત્ર છે ને જ્યારે આવ્યો ત્યારે પગ ધોઈને પાણી પીવા માંડ્યો ત્યારે મને એમ થયું કે વાહ મિત્રતા, વાહ મિત્રતા, વાહ મિત્રતા. ઓધવ કે હું તારી ઉપર વારી આવ્યો તો. અને આજે સુદામો જાય છે તો સુદામાને બોલાવીને એમ કહેશો કે તારા વસ્ત્રો કાઢીને તારા જૂના વસ્ત્રો લઈ જા, આ તે કઈ વાત છે? એના ચરણ ધોઈને તું પાણી પીશો થોડાક દિવસ પહેલા, એને મહેલની અંદર રાખી એને નવા વસ્ત્રો પહેરાવશ, અને અત્યારે તું એને પોતાના દીધેલા વસ્ત્રો તું કાઢીને એને મોકલશ. તું કૃષ્ણ ક્યાંનો? તારી સમજણ કેવી? તારી મિત્રતા કેવી? મને સમજાતી નથી. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે હે ઉદ્ધવ, મારી વાત સાંભળ, એ મારો મિત્ર છે દ્વારકાનો, દ્વારકાની બજારની અંદર મને ગોતતો ગોતતો આવેલો છે, અને પોરબંદરનો પવિત્ર બ્રાહ્મણ છે. અમે બે નાના હતા ને ત્યારે અમે ખૂબ હારે રહ્યા છે, અને એટલો પવિત્ર છે ઓધવ, એની શું વાત કરું? એ જ્યારે એ મારી સામે થયો ને મારા એને મારા કાનની અંદર જ્યારે એમ કીધું કે સુદામો દ્વારે ઊભો છે અને એ છે શબ્દ જ્યારે એ કાનની અંદર આવ્યા ને ત્યારે ગોકુળની અંદર ગોપીઓ મારી આજુબાજુમાં હોય ને એટલી મોજ મને નહોતી, એટલી મોજ મને મારો મિત્ર આવ્યો ને ત્યારે આવી હતી. પણ હે ઓધવ, મારે વાત તને એ કરવી છે કે જ્યારે પોરબંદરથી એ નીકળતો હતો અને માગી માગીને ખાય છે મારો મિત્ર, મને ખબર છે હું મહેલ લઈને બેઠો છું, ત્યારે બાજુવાળા પાસે જઈ અને એણે એમ કીધું તું મને થોડાક ચોખા આપો ને, ત્યારે બાજુવાળાએ એમ કીધું તું આ વખતે આવ્યા ને હવે પછી તમે આવતા નહીં, હવે હું તમને કાંઈ નહીં આપીશ, આ છેલ્લી વાર હું તમને આપું છું ચોખા. અને છેલ્લી વાર એટલે કે એની આબરૂ જે છેલ્લી વાર હતી, અને પછી એ છેલ્લી વાર ચોખા આપ્યા ને પછી સુદામાના પત્નીએ સુદામાને કીધું કે હવે આપણને તો ઓકે ભીખ માંગવાનું આપવાનું બંધ કરી દીધું છે, હવે તમારા મિત્ર પાસે જાઓ. અને એ છેલ્લી વહેલી વાર આપેલા ચોખા એની ભાજી બનાવીને આવ્યો, અને એના હું ફાકડા જ્યારે ભરતો હતો ને ત્યારે એક એક ફાકડે મને એમ થતું હતું કે જે વ્યક્તિ પાસે છેલ્લી પોતાના જીવનની મૂડી કહેવાય એ બધું મને જો આ ખવરાવી દેતો હોય તો હું આને દઈ દઈને તો હું દઈ હગું, મારું ગજું નથી ઓધવ કે હું આને મારું સર્વસ્વ આપી હગું. એ સુદામો પોતાનું સર્વસ્વ જ્યારે મને આપતો હતો ને ત્યારે મને એમ થતું હતું આને હું મારું ભગવાનપણું પણ આપી દઉં, આને મારું ભગવાનપણું પણ આપી દઉં. અને રહી વાત કે એના વસ્ત્રો એટલા માટે કાઢ્યા, અને એટલા માટે હું ધારું તો એને એને હું મોકલી શકું છું, હું ધારું તો એને સૈનિકો સાથે પોરબંદર મોકલી શકું છું, પણ આટલો પવિત્ર બ્રાહ્મણ મને મળવા આવ્યો છે અને મારી દ્વારકા નગરીની અંદર આવ્યો છે તો હું એને હાલતો હાલતો એટલે મોકલું છું કે આ ધરતી ઉપર જ્યાં જ્યાં પગ મૂકતો દહાય ને આ દ્વારકાની ધરતીને પવિત્ર કરતો દહાય બ્રાહ્મણ, એટલા માટે હું હાલીને મોકલું છું. આ આ મૂળ વાત દેવાની જે ભાવના છે, હકીકતે દેવાની જરૂર હોય કોઈને આપવું હોય તો એને કંઈ મોટો માણા બનવાની જરૂર નથી, એનો હૃદયનો ભાવ ખાલી કાપી છે. આ આ સુરતની અંદર એટલા શેઠિયા પડેલા હોય છે કે એક લાખની એક લાખ લોકોને એક પંગતની અંદર મુકેશભાઈ જમાડી શકે એવા શેઠિયા આ સુરતમાં છે. હવે 200 વર્ષ 150 વર્ષ પહેલાં વીરપુરની ધરતી ઉપર સાહેબ 500-700 જણા, મારો કહેવાનો તાત્પર્ય જોજો કે 500-700 જણાની વસ્તી નહીં હોય, 200-300 જણા રહેતા હોય છે. 2-5 સાધુડાઓને 2-5 યાત્રાળુઓને 2-5 મુસાફરોને જમાડતા છતાં પણ ઈશ્વર એની આવ્યો
અને આપણે 1 લાખ લોકોને જમાડી શકી તો આપણી ત્યાં ભગવાન ના આવે. એનું કારણ, ઈશ્વરને પદાર્થો હારે, ઈશ્વરને વસ્તુ હારે લેવા દેવા નથી, પરમાત્માને એની હારે લેવા દેવા છે. કે તમે ક્યાં ભાવથી જમાડો છો, કેટલાને જમાડો છો, એની હારે પરમાત્માને લેવા દેવા નથી. ઈશ્વરને ક્યાં ભાવથી તમે જમાડો, તમારો હૃદયનો ભાવ કેવો છે, તમે કેવા ભાવથી જમાડો. એટલે કહેવાનો અર્થ એ છે કે આવા જીવનકાળ દરમિયાન મજૂરી કરી, મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવ્યું, અને મારીને તમારી એક ફરિયાદ એ હોય છે કે હે જલારામ બાપા, આ બધા સિદ્ધાંતો હું તમને એટલા માટે કહું છું કે આપણા બાપાએ આ વસ્તુ કરી હતી અને આપણા બાપા આ રીતે જીવન જીવાતા. અને હકીકતે જ્યારે આપણે વીરપુરના મંદિરની અંદર જઈને બે હાથ જોડીને પ્રાર્થના કરીને જલારામ બાપા સામે જોઈને એમ કે બાપા તું મારું કામ કેમ નથી કરતો, જો બાપ આપણો છે તો એની ફરજ જે દીકરા પ્રત્યે આવે તો દીકરાની ફરજો કોઈ બાપ પ્રત્યે ન આવે. ભાઈ તમારી કોઈ મુશ્કેલી જો તમારો બાપ લઈ શકતો હોય તો બાપની ફરજ એ આવે કે એ લઈ શકે, દીકરાની ફરજ પણ આવે. તો આપણો બાપ દરેક ફરજો અદા કરે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે એના સંતાનો છીએ, આપણે બધી આપણી ફરજો એની અદા કરવાની છે. અને કદાચ આપણે મીઠું મીઠું બોલી અને કદાચ 5 ગુરુવાર પડી, આ મહેશભાઈ બેઠા વર્ષોથી દર ગુરુવારે બારડોલીથી વીરપુર જાય છે, નથી જઈ શકાતું, એને બાપા પ્રેરણા કરે છે, જાય છે. એ કૃપાનો વિષય છે, કૃપાનો વિષય. દર ગુરુવારે વિચાર કરો તમે ધનવાનભાઈ, એ કૃપાનો વિષય. એના ટાટિયા એનું ગજુ જ નથી, એ કૂદ માને, એનો પગ કોણ ઉપાડે છે એ એને ખબર નથી. આ એક કૃપાનો વિષય છે, અનુભવની વસ્તુ છે. અને એક વાત યાદ રાખજો, ગુરુના આશીર્વાદ જેની ઉપર હોય ને એને દુનિયાનો કોઈ વાળ વાકોનો, સદગુરુની જેની ઉપર કૃપા હોય. આ હું દરેક મંચ ઉપર કહું છું કે મારું કોઈ ગજુ નથી ભાઈ બોલવાનું, હું તમારી સામે બોલી શકું. મારા ઘરના 5 વડીલો મારું નથી સાંભળતા અને 1000 લોકો સાંભળે છે, અમારા સદગુરુની કૃપા છે, બાકી તાકાત નથી. સદગુરુની કૃપાની વાત છે, આપણા વડીલો આપણા સ્વજનો આપણું નથી સાંભળતા. 4 ચોક હોય છે, એક વ્યક્તિ ભિખારીઓને એક નાની નાની પોટલી આપતો હતો. એક મોમેડિયનના મોઢે મેં વાત સાંભળેલી, એમના શબ્દોની સત્ય વાત, કે એક વ્યક્તિ ભિખારીને નાની નાની પોટલી આપે છે. એક શેઠિયો ગાડી ઊભી રાખે છે અને પૂછે છે, એય વોરે તો શું આપે છે કે પોટલીમાં? એને એમ કે ડ્રગ્સનો અને ગાંજાનો કોઈ વેપાર કરે છે એવા શંકાના સ્વભાવથી પૂછ્યું કે શું પોટલીમાં શું આપે છે? એ કે હું આપું છું, તમારે શું કામ છે? અરે શું આપે છે કે ને, બાળકોને તું વ્યસનના રવાડે? કે નાના સાહેબ એવું નથી, એ ભિખારીઓને હું દાન આપું છું. એ કે નાની નાની પોટલીમાં. એ કે તું ભિખારી જેવો લાગે છે અને તું ભિખારીને દાન આપશ? તું ખુદ ભિખારી જેવો લાગે છે અને તું ભિખારીને દાન આપશ? એ કે સાહેબ તમારી વાત સાચી છે, તમે કીધું નું ભિખારી જેવો નહીં, હું ખુદ ભિખારી જ છું. એ કે તું ભિખારી છું? કે આ તારું હકીકત હે કામ? એ કે બસ મારું ભીખ માંગવું. તું ભિખારી થઈને ભિખારીને દાન આપશ? એ કે સાહેબ મારું ગયા જન્મનું કંઈક લેણા દેવી નહીં હોય અને ગયા જન્મનું મારું કંઈક એવું પાપ હશે કે મને ઈશ્વરે ભિખારી બનાવ્યો અને હું ગરનાળાની અંદર સૂતો હોય, ફૂટપાથ ઉપર સૂતો હોય, ત્યાં કરોડો રૂપિયાના શેઠિયાઓ નીકળે, જે કરોડો રૂપિયાના માલિક હોય, પણ એને કોઈ દી ગાડી ઊભી રાખીને એવી ઈચ્છા ન થાય કે કરોડો છે તો હું 1-2 લાખ રૂપિયાને આપી દઉં, ત્યારે હું સમજો કે બીજાના ખોપરામાં મારું હારું થાય એવો વિચાર પણ નથી આવતો, તેનો મતલબ કે ઈશ્વરે મને આપ્યું છે, એ ઈશ્વરે આપેલું છે ને ગયા જન્મનું મારું કંઈક હશે, આટલી સમજણ મને મળી છે. પણ શેઠ મને એ પણ સમજાણું છે કે જો મને આવું આપ્યું છે તો હું આજે ભિખારીઓને દાન આપી રહ્યો છું ને, એના પગ નથી, કોઈની આંખ નથી, કોઈનું શરીર વૃદ્ધ છે, હું તો પગવાળો છું, હાજો છું, ભીખ માંગી શકું છું. આ લોકો ક્યાં ભીખ માંગવા જાય? તો મને એમ થયું ઠાકર 2 ટાઈમનું મને દઈ દે ને તો બાકીનું વધે નહીં, ભિખારીઓને આપું. મારો કહેવાનો અર્થ એ છે સાહેબ, જ્યારે મોટા લોકો પોતાના સંપત્તિ ઉપર હક જમાવીને બે જાય ને, તેથી ભિખારી ભિખારીનું પાલન પોષણ કરશે, બાકી આ દેશમાં કોઈ ભૂખો નહીં મરે. સમજણ એ નથી કે તમે કેટલું સમજો છો, સમજણ એ નથી કે તમે કેટલું સમજી શકો છો, સમજણ એ છે કે તમે ખરા સમયે કેટલું સમજો છો. સમજણ એ નથી કે તમારી પાસે કેટલી સમજણું છે, તમે ખરા સમયે કેટલું સમજી શકો છો. અને એ તમારે સમજવાનો વિચાર
એ કૃપા હોય તો જાવે. અમદાવાદનો રસ્તો આપણે, આપણને ખબર જ હોય, દેશમાં જવાનો રસ્તો આપણને ખબર જ હોય, છતાં પણ આપણે ખોંસો ભૂલી ગયા, આગળ નીકળી ગયા, આગળ ઊભા ઊભા વિચારી કે મને ખબર જ નથી. પણ ખબર એ નથી, ખબર વળી તો ગયા ને, ખોંસો ભૂલી તો ગયા ને, વળાંક ભૂલી તો ગયા ને. ખરા સમયે કેટલું તમે સમજી શકો છો એ મોટી સમજણ છે. દુનિયાભરનું નોલેજ હોય છતાં પણ આપણા કર્મના ખાતાની અંદર સાચું બેલેન્સ ન હોય તો આપણા ખોપરાની અંદર કોઈ દી સારો વિચાર ન આવે. એટલે આપણા કાઠિયાવાડની અંદર, ગુજરાતની અંદર કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આપણા ગમે એવા મોટા માણસ થઈ ગયા હોય ને આપણા કર્મોને બેલેન્સની અંદર આપણા કર્મ ખરાબ હોય આપણા ખાતામાં, ત્યારે જે સમયે તલવારની ધાર ઉપર ઊભા હોય ને, જે સમયે ડિસિઝન લેવાનું હોય ને, ત્યાંથી ઈશ્વર આપણા ખોપરામાં વિચાર જ ન મૂકે તારે આમ કરવાનું. એને કહેવાય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને જીવનમાં કાંઈ ન થાય ને તો હું વારંવાર કહું છું, કોઈ ભેટીને રડી પડે, આપણાથી કાંઈ ન થાય ને તો આટલું કરજો કે કોઈ ભેટીને રડી પડે, આપણને કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ઉદાસ અંતરમાં, કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી, અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવું પાંધી, પણ એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો પણ ઘણું છે. એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો ઘણું છે. કહેવાનો અર્થ એ છે કે મરી ગયા પછી એને ઇન્જેક્શન નથી મરાતું, જીવતા એને જરૂર છે. મરી ગયો એ માણસ તમે ઇન્જેક્શન મારો, જીવતા એને જરૂર છે. અમુક અમુક જણા આટલી બધી વાત સમજવા છતાંય અમુક અમુક વડીલો એમ કે હું ન હોતો ફલાણા ભાઈના છોકરાના લગ્ન ન થયા હોય. ભાઈ તું ન તો તારા બાપુજીને થઈ ગયા, તારા વગેરે તારા બાપુજીના થયા. એટલે કોઈના વગર આ કોઈ અટકતું નથી, બધું સંચાલન ઉપરથી હાલે છે. સંતો મહંતો મહાપુરુષો ઈશ્વર પરમાત્મા બધું સંચાલન કરે છે, કોઈના વગર કશું અટકતું નથી. કહેવાનો અર્થ એ છે કેટલી વસ્તુ તમે કરીને છૂટી જાઓ છો, કેટલી વસ્તુ તમે માનો છો, કેટલી વસ્તુમાં તમને શ્રદ્ધા છે. મહત્વની વસ્તુ એ છે, મહત્વની વાત એ છે ભાઈ, કઈ રીતે તમે કહી શકો હું ને તમે કઈ રીતે સિમ્પલ કઈ રીતે કહી શકી. હવે વર્ષો સુધી બે માણસ બે પતિ પત્ની હારે રહ્યા હોય વર્ષો સુધી, અને સાહેબ એક એક કોઈ ઘરના આંગણે કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે મારે તમારા પત્ની જોઈએ છીએ ને એ દાનમાં આપી દે ને એ એમને દાનમાં વૈયા ગયા છે ને એ વૈયા ગયા હોય ને એમને મહાન થઈ ગયા હોય ને એમને આકાશવાણીથી આ આ કોઈથી બને? આ ઈઝી વસ્તુ છે, હેલી વસ્તુ છે. 500 કરોડ રૂપિયા કોકને દાન આપી દેવાય એ હેલી વસ્તુ છે યાર. પોતાની અર્ધાંગીની કોઈ મહાપુરુષને આપી દેવું એ સમર્પણ કેવડું હોય છે? અને એને વાત વાર્તા રૂપે આપણે કાઢી નાખવાનું, વાત રૂપે કર જલારામ બાપા વીરભાઈ મને દાનમાં એમ દાનમાં દઈ દેવા, એ વાત રૂપે આપણે મૂકી દેવાનું છે. એની અંદર મટીરિયલ કયું હોય, એની એનું વજનનું મટીરિયલ કેવું હોય છે ભાઈ, એની સમજણ કેવી હશે, એની શુદ્ધ બુદ્ધ કેવી હશે. શ્રીમદ ભાગવત ગીતાની અંદર સાહેબ તમામ શાસ્ત્રો ને વેદોની અંદર છે જીવનના રસ્તા બતાવ્યા. બાપાએ કશું ક્યારેય કોઈ દી વાંચ્યું નથી, પણ જલા બાપાને વાંચો ને એટલે તમામ શાસ્ત્રો આવી જાય. શાસ્ત્રો પ્રમાણે જીવન જીવાશે સાહેબ, શાસ્ત્રો પ્રમાણે જીવાશે. અને એ સમયની અંદર વાવા થવા માંડી કે જલારામ બાપાના આંગણે તમે કોઈ પણ જાઓ એટલે ભૂ ખાલી હાથે પાછો ન આવે, આવી આવી વાતો વાયુ વગે. અને જલારામ બાપા એકલા જ જાણતા હતા કે આપણી પાસે શું છે, ઠાકર સિવાય કાંઈ છે નહીં આપણી પાસે, એને ખબર જ હતી. અને એને ગયા જન્મની હુઈ જ હતી, એને ગયા જન્મની સૂઝ હતી કે ભાઈ ગયા જન્મની અંદર શરીરનું કાંઈ એવું નથી, આ ખોખાની કોઈ કિંમત નથી. ગમે એવડો મોટો માણા હોય સાહેબ અને એની ગમે એવી વાહવા થતી હોય, એનું ટાટર પડી જાય, એનું ફ્યુઝ ઉડી જાય, એટલે એને 2 દિવસ ઘરની અંદર રાખે, 5 દિવસ રાખે દર્શન કરવા માટે. પછી એને જ અડીને એના જ દીકરાઓ, એને અડીને જ એના જ દીકરાઓ હાથ ધોવે. બોડીની કોઈ કિંમત નથી, અંદર બેઠેલું તત્વ છે એની કિંમત છે સાહેબ, એની કિંમત છે. બોડીની કોઈ કિંમત નથી. ગમે એવો કલાકાર સારો હોય, ગમે એવું સારું બોલતો હોય, ગમે એવું સારું ગાતો હોય, હવે શરીરને કલાકાર તો એમનો પડ્યો છે. એ હવે ગુજરી ગયો, તેને ઊભા થઈને કે ઊભા ગાવાલો, અમારે નિસર્ગ વિરડિયા બેઠો લાઈવ દાખલો. હવે ચાલુ ગાડી એને હુઈ જવાની ટેવ છે, એની બાજુ નહીં બે હવે કોઈ, મેં કહી દીધું એટલે ચાલુ ગાડીએ સુઈ જવાની ટેવ છે. કાયદેસર ધનવાનભાઈ સુઈ જાય અને 10 સેકન્ડ પછી કદાચ એને જાગવું હોય જાગે. હમણાં હું અમે બે જતા હતા ભાવનગર અને એ ચાલુ ગાડીએ સુઈ ગયા અને હું આમ જોલા ખાતો હતો, એણે અચાનક બ્રેક મારી અને 10 ફૂટ આગળ એક ગાડી હતી અને ગાડી ચોંટી ગઈ અને ગાડી અમે સાઈડમાં મૂકી દીધી. એટલે મેં એને
એ કન્ફ્યુઝ થઈ ગયો. એટલે મેં કીધું, યાર ધ્યાન તો રાખ, કાંઈ જવાબ. મેં કીધું શું? એ કે મને એ નથી ખબર બ્રેક કોણે મારી. મને હું વિચારું છું એ કદાચ ભટકાઈ હોય મને ગમ નથી, પણ બ્રેક કોણે મારી મને એની ખબર નથી. એ માણસ આ સંચાલન કરે. બારીનો કાચ તમે ખોલો ને આમ થૂકવા માટે આમ મોઢું બહાર કાઢો અને જરીકમથું મોઢું બહાર નીકળે, તમારું સ્ટેરિંગ ફરી જાય, ગાડી નથી હાલતી. અને દસ દસ સેકન્ડ સુધી કે કદાચ પાંચ પાંચ સેકન્ડ સુધી આપણે ઝોલા ખાઈ જઈએ ત્યારે કોણ આપણી ગાડી હલાવતો હોય છે ખબર છે? એવી રીતના આ શરીર છે, એ ગાડી છે મારા વાલા. અને કોણ હલાવે છે એની કોક તો ક્યારેક તો સંશોધન કરી. આપણે ન કરી શકીએ કંઈ ને, આ મહાપુરુષો કરી ગયા, એના જીવનને તો સંશોધન કરીએ. કેવું એવું દાનવીરપણું એનું કેવું હોય છે ભાઈ? એનું દાનવીરપણું કેવું હોય છે કે કોઈ સાધુ મહાત્મા આંગણે આવીને એમ કહે છે કે એ જલારામ, મેં સાંભળ્યું છે કે તું ખાલી હાથે કોઈને પાછો નથી આપવા દેતો. અને તમે એ પરિસ્થિતિને વિચાર કરો કે કોઈ સાધુ મહાત્મા વીરપુરમાં આવી અને એમ કહે છે કે મારે જમવું નથી, જમવાની હઠ પકડે છે. જલારામ બાપા કે હવે મારા આંગણે આવી ગયા, રઘુવંશનું સંતાન છું, રઘુવંશીનો દીકરો છું, જેમાં વગર જો પાછા જવા દઉં તો મારું કુલ લાજે હો. બાવલિયા જમવા બેહો, નથી જમતા હો, નહીં જમું, જેમાં વગર જવા ન દો. તું મને એક દી જમાડીશ, બે દી જમાડીશ. હે જલારામ, મારું શરીર તો કામ નથી કરતું, તું મને કેટલા દી જમાડીશ? બાપા ઘર છે તમારું રિયો. નહીં નહીં નહીં, મારે મારું ભજન કરવું હોય, તારા ઘરે મારે શું રેન્જ છે તો શું કરવું કયો તમે? જમવું, પણ એક શરત કે શું? વચન માગું, અને હું જે માગું એ તારે મને દેવું પડે. અરે જલારામના હૃદયમાંથી પ્રાણ વ્યા જાય, અને જો પ્રાણ કયો તો પ્રાણ આપી દેવો. જલારામ બાપા એને હાજીજી કરે છે કે બાપા, અને કાકલુદી કરે સાહેબ, એને કાયદેસર અશ્રુઓની ધારા જાય છે. બાવલિયા તમે આવી હઠ ન કરો, તમે આવી જીદ ન કરો, તમે જમો, મારા આંગણેથી જેમાં વગર તમે પાછા જાઓ તો મને નહીં ગમે. અને સાધુને જમાડે છે, અને જમાડ્યા પછી એ સાધુને પૂછે છે, બોલો બાપા. એ કે તે મને એકવાર જમાડી દીધો, હવે મારે રોજ જમવાની, મારી શરીરની વ્યવસ્થા જોતો, લથર પથર શરીર છે, કઈ કામ કરતું નથી. જો દઈ શકે ને જલાતું તો મને તારી પત્નીનો હાથ દઈ દે, રોજ મને મારી સેવા કરી શકે ને મને જમાડી શકે. સાહેબ માયગું માયગું અને અડધું અંગ માયગું, પોતાની અર્ધાંગીની અડધું અંગ. જલારામ બાપા ઘડી કામ સ્થભી ગયા. શું મહારાજ? કે હા, વચન આપ્યું છે, અને તે એમ કીધું છે રઘુવંશનું સંતાન છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. જલા અને ફિટ કર્યા ભાઈ, ઓ કાયદેસર આમ. અને જલારામ બાપાને એક ધ્રાસકો હતો, મને તો હવે પોતાના શરીરનો જેને આંગણે આવી અને ઈશ્વર ઊભો છે, કદાચ ઇતિહાસ તપાસ્યો જલારામ બાપાનો કે એ જ્યારે દેવ થયા ને ત્યારે એને ભખંદર નામનો રોગ હતો, ઈશ્વર આંગણે આવીને ઊભો છે, છતાં પણ ઈશ્વરને એમ નથી કહેતો કે મારા શરીરની અંદર દર્દ છે, ત્યારે કહેવાનું મન થાય કે પોતાનું દર્દ ભૂલી અને બીજાના દર્દો જોવે ને એને સંત કહેવાય, એને સંતત્વ કહેવાય. સાહેબ પોતાનો પીડાય છે, જલારામ બાપા પીડાતા પીડાતા દેવ થયો, તેનું શરીર ગયું છે, પણ પોતાનું દર્દ ક્યારે એને જોયું નહીં, બીજાના દર્દોને હટાડ્યા. સાહેબ શેઠ અમરચંદ નામનો વાણિયો વહાણવટું કરે અને વહાણની નાવડી આમથી આમ ડૂબે, અને જલારામ બાપાનો ભગત માણા અને મધદરિયે બાપાને યાદ કરે કે એ જલારામ બાપા, જો મારી નાવડી કાંઠે પોગાડી દે તો હું પાંચ પાલી અનાજ વીરપુરની અંદર જઈને આપી જઈશ અને તારી જગામાં મૂકીશ બાવલિયા. અને ત્યાં ધીમે ધીમે શેઠ અમરચંદ વાણિયાની નાવ કાંઠે પોગે છે, અને નાવમાં એક બાંખોરું પડી ગયેલું ભાઈ, અને એના લીધે પાણી ભરાતું હતું, કાંઠે નાવ વિયાવી અને બાપાને પ્રાર્થના કરી કે જલારામ બાપા, અને વીરપુરની અંદર જઈ અને પાંચ પાલી જે અનાજ લેવાનું હતું ને એ અનાજ જે દુકાન ઉપર લેવા ગયો ને કે ભાઈ બાપાની જગ્યા છે, જગ્યાની અંદર છે, પાંચ પાલી નાખવાની છે ને આપણે, એ કંઈ જરૂરી નથી, હારા હોય નબળા હોય મીડિયમ કરી અને હાલો ફટાફટ આપી દો હાલો એમ કરીને હૃદયના ભાવની જે વાત કરી ને, કેટલું છે એની જરૂર નથી, કઈ રીતે તમે આપો છો એ જરૂર છે. જીગામાં મૂક્યા અનાજ અને
અનાજ જોઈને બાપાએ કંઈ એટલું બધું કીધું નહીં અને કે હાલો બાપા મારી એક માનતા હતી, મેં મનોકામના મારી પૂર્ણ થઈ, એમ અનાજની પાલી મૂકી અને શેઠ અમરચંદ નામનો વાણીઓ જાય, ભલે બાપા હું જાઉં. કારણ કે આપણા જ્યારે કામ થવા માંડે ને ત્યારે એમ થઈ જાય, એ તો થવાનું જ હોય, એ તો બધું લખ્યું હોય, લેખાજોખા હોય, આવા બધા આપણને વિચારો આવવા માંડે. અને વાણીઓ ગયો ને જાતી વખતે વાણિયાને ઊભો રાખ્યો અને વાણિયાને કીધું, એ શેઠ તમે જાઓ તો ખરા, પણ તમારી નાવડીમાં મારું કેડિયું ભરેલું છે, કેડિયું મારે નથી જોતું, એની અંદર દાંત ખોતરવાની હળી છે, એ મને તું મોકલાવી દેજે, પાલી તો બધી વાત ઠીક છે. સાહેબ વિચાર કરો, ક્યાં વીરપુર ને ક્યાં વાહન વર્તો, બાખોરામાં બાપાએ કેડિયું જવા દીધું કે તારી નાવ નો ડૂબવા દઉં. જિંદગીની અંદર એ તો નાવ અમરચંદની અને મારા ને તમારા દુઃખની જેથી નાવ અટવાય ને, હું તમે જેથી દુઃખી થાવ ને વીરપુરની અંદર જઈને બે આહુંડા પાડો અને જો જલારામ બાપા તમારી વાત ન સાંભળે તો જલારામ બાપાના ગુણા ગાળો ગાવા નકામા છે. હે મંદિરની અંદર જઈને ફોટાની સામે તમે જોવો આમ તમને હાજરા હાજર એમ થાય કે જલા બાપા બેઠા છે, એની વાત તમે સાંભળો, એનો મહિમા તમે સાંભળો. અને વાત એ કે મને તારી પત્નીનો હાથ આપી દે, મને તારી પત્ની આપી દે. તમે વિચાર કરો ભાઈ કે જેનું માં વીરબાઈના જલારામ બાપાને જલારામ બાપાના વીરબાઈમાં આવી સંગત બેયની ભાઈ અને બેયમાં એકબીજાની દુનિયા, હવે એ માગી લીધું, એ પરિસ્થિતિ કેવી થઈ છે? અને વચન આપી દીધું કે આપી દઉં એમ. મુશ્કેલી નહોતી બાપાને, પણ વીરબાઈમાં હું કહે, હું અંદર જઈશ ને વાત કરીશ, એક સાધુ મહાત્મા આવ્યા છે અને તમારે તમારી માંગણી કરે છે, વીરબાઈમાં ભંડારી શું કહેશે? એ બાપાને થોડી ઘણી ચિંતા તો હોય ને ભાઈ, ગમે એવો પ્રેમ હોય મારો ને તમારો, પણ પોતાના સ્વતંત્ર અધિકાર ઉપર કોઈનો અધિકાર નથી બાપા એવું માનતા હતા. એ તો ભંડારી છે અને જઈને રોટલા ઘડતા હતા અને જલા બાપા વાત કરે, એ ભંડારી બારે એક સાધુ મહાત્મા આવ્યા છે, જમવાનું કીધું જમવા નહીં, પછી કીધું કે વચન આપ મને, મેં વચન આપ્યું, જમી લીધું. પછી મને એમ કીધું કે શું કીધું? મને એમ કીધું કે મારું શરીર દુબળું છે તો સેવા કરો ને ભગત. ના એમ નહીં, એમ કીધું કે સેવા તો તમે એક બેદી કરી શકો તો, એ કે આપણે એને અહીંયા રાખીએ ને, કે એમ નહીં ભગત. એ કે તો કે ભંડારી, એ રોજ માટે તમે એની સેવા કરો અને એણે તમારી માંગણી કરી છે કે જલા તારી પત્નીનો મને હાથ આપી દે. વીરબાઈ માની મોઠાની રેખા નથી ફરતી હો સાહેબ. ભગત આ વાત ઉપર તમને કઈ વાંધો છે? એ કે નહીં. તો આ મોઢાની ચમક કેમ વહી ગઈ? એ કે મને એમ છે કે ભંડારી શું કહે છે? ભગત મારું સર્વસ્વ તમને અર્પણ છે, જ્યારથી હું તમારા ઘરે આવી છું, તમારા ઘરે ડગલા માંડ્યા છે ત્યારથી તમારી હામાં હા ને તમારી નામાં ના હોય, અને તમે કયો એ મારે કરવાનું હોય. ટૂંકમાં કહું કે બે માણાએ વાતો કરી અને નક્કી કર્યું કે કોઈ વાંધો નહીં, જીવન આખું સાધુ મહાત્માઓની સેવાની અંદર ગયેલું છે તો કાંઈ વાંધો નહીં, ઠાકરને આ રાજી હોય, ઠાકરને આ કસોટી કરવી હોય તો કાંઈ વાંધો નહીં, બહાર આવ્યા. ભગવાનના વેશમાં સાધુ મહાત્મા આવેલો હતો, એને એમ હતું કે જલો ધ્રુજી જાહે, ત્યારે અમારા હર્ષદભાઈ લખે કે કાઢોમાં ખોટા માપ, ભગતના કાઢોમાં ખોટા માપ, એમાં ઠાકર ખાઈ ગયો થાપ, કાઢોમાં ખોટા માપ, એમાં ઠાકર ખાઈ ગયો થાપ. ઓ ભાઈ બહાર નીકળી જલારામ બાબા કહે છે કે મારા પત્નીએ હા પાડી છે ને તમે, હવે મનુષ્યના મનુષ્યની અંદર કોઈ મુશ્કેલી આવે માણાની ત્યારે પગ નિષેધી જમીન વહી જાય, પણ આ નિર્ણય સાંભળીને ઇતિહાસમાં કદાચ ભલે ટાંકવામાં ન આવ્યું પણ પરિસ્થિતિ તો એ જ બની ગઈ છે કે અખિલ બ્રહ્માંડના નાથની નીચે ધરતી કહી ગઈ છે કે વાહ જલારામ વાહ. માગી લીધા, હવે વચન એને પૂરું કર્યું, હવે આને વચન પૂરું કરવાનું, હવે આને સાચવવા ક્યાં? મારા રાઘવેન્દ્ર સરકારના, મારા શ્રી રામચંદ્ર ભગવાનના પત્નીને માગવા માટે રાવણે ભગવો પહેરવો પડ્યો હતો, પણ મારા વીરબાઈ મને માગવા માટે તો અલખના નાથને ભગવો પહેરવો પડ્યો. સાહેબ પરિસ્થિતિને એનું ભજન કેવું હોય છે? એ પરિસ્થિતિને એનું ભજન જલા બાપાનું કેવું હોય છે કે ભગવાન ભિખારી થાય? ઉપર એક વાક્ય લખ્યું છે કે આખી દુનિયાને આપનારો
આખી દુનિયાને આપનારો જેથી વીરપુરમાં આવીને માગનારો બની જાય એ ભજન જલા બાપાનું કેવું હોય છે એની વાતો કરવી અને સાંભળવી એ નસીબની વાત છે મારા વાલા, એ નસીબની વાત છે. એની વાતો કરવી અને સાંભળવી બે. ધ્રુજી ગયા ભગવાન કે ઓહો હો, અને જાય છે. અને પછી કારણ કે ખબર હતી કે સાધુની સેવાની અંદર જતું રહેવાનું છે, ખબર નથી પાછું આવવાનું કે નથી આવવાનું, એની ખબર નથી. અને બે માણા ઓસરીમાં ઊભા છે અને આવેલા સાધુ મહાત્મા ડેલીની બહાર જાય, કારણ કે એ પામી ગયો હવે જવાનું છે. છેલ્લી ઘડી બે માણા વાત કરે તો કરવા દઉં. અને બે માણા સાહેબ કે જલારામ બાપાના પત્ની ફરી પાછા આવવાના નથી અને પતિ પત્ની વાત કરે છે. આખું જીવન પોતાની સાથે ગાળ્યું, આખું જીવન રહ્યા સાધુ સંતોની સેવા કર્યા, કપરી પોઝિશનની અંદર સાધુ સંતોને જમાડ્યા અને બેના વિચારો એ ખવારના પોરમાં મજૂરી હારે જવાનું અને જલારામ બાપામાં વીરબાઈ ને વીરબાઈ મામા જલારામ આવું સંગ થઈ ગયેલો. અને આ સંગ જેથી છૂટો પડે આ પરિસ્થિતિમાં બે માણાએ જે વાતો કરી છે ને એમાંની બે ચાર વાત મારે તમને કરવી છે. વીરબાઈ માએ જલારામ બાપાને કીધું, ભગત એક મને વચન આપો. અને તેદી વીરબાઈ માં જલારામ બાપાને કહે છે કે રોજ હવારના પોરમાં તમે હનુમાનજી મહારાજને ઠાકોરજીને દીવાબત્તી કરો છો ને, કે હા, એક પ્રાર્થના તમે મારા વતી કરજો. એ કે શું? એ કે હનુમાનજી મહારાજને રાઘવેન્દ્ર સરકારની સામે બે હાથ જોડીને એક પ્રાર્થના ભગત મારા વતી એવી કરજો કે જલારામ મને આ ભવમાં મળ્યા ને એવા ભવો ભવમાં મને જલારામ જેવા ભગત મળે, મારે ભવો ભવનો ફેરો તમારી અરે બાંધવો છે, એક પ્રાર્થના મારા વતી આટલી કરજો. અને જલારામ કે વાહ વીરબાઈ માં વાહ, ભગવાન મને મળે કે ન મળે પણ મારી ઘરે જે અર્ધાંગીની છે મને લક્ષ્મીના રૂપમાં અન્નપૂર્ણાના રૂપમાં મળી છે. અને જાય છે પછી માં વીરબાઈ અને ગામના પાદરે જોળી અને ધોકો આપી અને જલારામ બાપા ઘેરે છે ને વીરબાઈ માં ને જોળીને ધોકો આપી અને ભગવાન જે આવેલા સાધુના વેશમાં એણે કીધું હું આવું છું એટલું કહીને ગયા. એ પછી આવ્યા નથી. એ જોળીને ધોકો હાચવી અને મા વીરબાઈમાં બેઠા છે ગામના પાદરે અને વીરબાઈ મની કપરી પોઝિશન તો જોવો સાહેબ. સાધુ કહીને ગયા છે કે હું પાછા આવું ને સાધુ પાછો આવે નહીં સાહેબ, સાધુ આવતા નથી. મા વીરબાઈ પાદરે બેઠા છે અને ત્યારથી એક ભરવાડનો દીકરો ગાયું ચરાવતો ચરાવતો જાય છે અને જોઈ જાય છે કે આ તો વીરબાઈમાં છે અને જઈને કીધું અને વાજતે ગાજતે વીરપુરની અંદર લઈ આવ્યા. અને ફરી પાછા જ્યારે પગલા કર્યા ને ત્યારે જલારામ બાપાએ નતમસ્તક સાથે નમન કરીને કીધું કે ગયા ત્યારે મારા અર્ધાંગીની હતા ને હવે તમે આવ્યા ને હવે મારી માં છે સાહેબ, આ મારી માં છે. કારણ કે આને ઈશ્વરનો ભેટો થઈ ગયો, આ મારી માં છે સાહેબ. અને આ સંતત્વ ને આ જીવન સાહેબ, આ જલારામ બાપાનું જીવન છે, જલારામ બાપાના સિદ્ધાંતો છે. કઢી ખીચડી ખાઈને ખાલી માત્ર નથી વિયોવાનું, ત્યાંથી બે ત્રણ સિદ્ધાંતો મંદિરમાંથી લઈને આવવાના છે કે જલારામ બાપા કઈ રીતે રહેતા, કઈ રીતે જીવતા. અને કદાચ સાક્ષીપૂર્વક હું કહી શકું કે માણાની અંદર તો આવો વિચાર આવે નહીં અને વીરપુરની અંદર જલારામ બાપાના પરિવારને આવો વિચાર આવ્યો કે દાનપેટી નથી રાખવી અને પૈસા નથી લેવા. એ વિચાર પણ જલારામ બાપાની ચેતના એ જ મૂકવામાં આવ્યો હોય, બાકી માણામાં આવો વિચાર ન આવે. આ મને ખબર છે એની બાપાની ચેતના. એવા હજુરા હજુર જલારામ બાપા આપણે વીરપુરમાં જઈ તો આપણને આનંદ આવે. પણ છેલ્લે જીવન કેવું હોવું જોઈએ, અહીંયાથી હું ખાલી એટલું કહું કે સ્વાર્થની મહેફિલમાં સ્વાર્થની થોડું ઘણું લખું છું, હૃદયમાંથી અમુક શબ્દો જે ઠલવાય છે એ હું શબ્દરૂપે ઠાલવી નાખું છું. અને એમાં ખાલી એટલું કહીશ કે સ્વાર્થ જીવો તો આવું જીવો, સ્વાર્થની મહેફિલમાં મદિરા પાન તો દૂર, સ્વાર્થની મહેફિલમાં મદિરા પાન તો દૂર, પાણીનું એક બુંદ પણ અમને નહીં ફાવે. મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના હેવાયા, મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના હેવાયા, આ માઈ કાંગલી બાદશાહી અમને નહીં ફાવે. માણસાઈનો કલર એક હોય તું તારે થા મોટો માણસ, માણસાઈનો કલર એક હોય તું તારે થા મોટો માણસ,
આ રંગબેરંગી થવાનું અમને નહીં ફાવે. અને છેલ્લી અને બે લાઈન જો ગમે તો દાંતથી વધાવજો કે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું, ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું, પણ કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં ફાવે. કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં ફાવે. કહેવાનો અર્થ એ છે કે સમર્પણ પ્રેમ કરુણાની જેટલી જેટલી વાતો છે, કહેવાનો અર્થ એ છે કે નાનું કે મોટું આપણા જીવનમાં ક્યારેક આપણને કોઈક ઉપયોગી બન્યું હોય ને એને હૃદયથી આભાર માનજો. સાહેબ, આભાર માનવાનો મતલબ, આભાર તમે બીજાને ત્યારે જ માની શકો કે જ્યારે તમારી અનુકૂળતા અને તમારી ધારેલી વસ્તુ કરતાં વિશેષ તમને મળ્યું હોય ત્યારે તમે એને હૃદયથી આભાર માનો. આ વાત તમે પકડજો. હવે તમે જ્યારે બધાને આભાર માનશો તો આંતરિક રીતે એવું પ્રમાણની અંદર, અને ઈશ્વરનો સિદ્ધાંત એવો છે કે આ દુનિયાની અંદર જે વ્યક્તિ એવું વિચારે છે કે મારી પાસે ખૂબ છે, ખૂબ છે, ખૂબ છે, એને ખૂબ આપવામાં આવશે. અને ઈશ્વરનો બીજો સિદ્ધાંત કે જે વ્યક્તિ એવું વિચારે છે કે મારી પાસે ઘટે છે, મારી પાસે ઘટે છે, મારી પાસે ઘટે છે, એની પાસે જેટલું છે એટલું લઈ લેવામાં આવશે. ઝૂંપડામાં રહેલો માણસ એવું વિચારે કે અમારો બંગલો છે, ઈશ્વર કે એને બંગલો બનાવી દેવામાં આવશે. અને જે વ્યક્તિ ઝૂંપડા બંગલાની અંદર રહીને એમ કે આ તો ઝૂંપડા જેવું છે, હજી કંઈક વિશેષ કરું, એને ફરી પાછો ઝૂંપડામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સૃષ્ટિની પ્રકૃતિની જો જે વ્યક્તિ કદર કરી અને આભાર માને છે એને વિશેષ પરમાત્મા અપ લઈ જાય છે, અને જે વ્યક્તિ એની કદર નથી કરતું એને ડાઉન લઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે નાનામાં નાના વ્યક્તિથી લઈને જીવનની અંદર મોટામાં મોટા વ્યક્તિ સુધી તમને ક્યાંય કોઈ વ્યક્તિ મદદરૂપ થયા હોય, કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ કામમાં આવ્યો હોય, એનો હૃદયથી તમે આમ ઓરઘોર થઈને આભાર માનજો. કહેવાનો અર્થ એ છે આભાર શબ્દની અંદર આટલી બધી તાકાત છે, આભાર શબ્દની અંદર આટલી બધી વાત છે. અને સંસ્કાર કોને કહેવાય એની એક છેલ્લી વાત કરી અને વિશેષ વાત પૂરી કરી. ફોરેનનો અંદર એક વ્યક્તિ થોમસ આલ્વા એડિશન, કદાચ એ વ્યક્તિ ન હોત તો આ આંજવાળે આપણે બેઠા ન હોત. વીજળીનો સંશોધક, બલ્બની જેણે શોધ કરી, ત્યારે એ વ્યક્તિએ આખી દુનિયામાં જ્યારે અંધારું હતું ત્યારે એ વ્યક્તિએ આખી દુનિયાને ઉજાલાથી, આ દુનિયાને અંજવાળાથી જોઈ લીધી હતી કે આ દુનિયાની અંદર હું અંજવાળું પાથરી શકી. અને 1000 વારી નિષ્ફળ ગયો છતાં પણ આખા ગામે કીધું કે તું નિષ્ફળ વયો જાય, આ શક્ય નથી, આ બલ્બ બનાવવા લાઈટ આપી, આ તારું જે સપનું છે એ બધું વાહિયાત છે, આ બધું નકામું છે, આવું એને કીધેલું. પણ 1000 વાર એ વ્યક્તિ જ્યારે નિષ્ફળ ગયો ને ત્યારે 1000 વારમાં એ નિષ્ફળતામાં હંમેશા ગોતતો કે મારામાં ઘટે છે, હું પેનાસોનિક કંપનીનો માલિક, 90 વર્ષની ઉંમર, એને કોઈ પૂછવામાં આવેલું કાકા આ 90 વર્ષની ઉંમરની અંદર તમે 2 લાખ લોકોનો સંચાલક, 2 લાખ કર્મચારીઓને તમે એકલા સંચાલન કરો છો તો એનું કારણ શું છે? એ કાકાએ એટલી જ વાત કરી હતી કે એનું કારણ એક જ છે, રોજ સવારમાં ઉઠીને હું ઓરિસ્સાની સામે ઊભો રહું છું, મોઢાની અંદર રોજ 90 વર્ષથી હું મારી ભૂલ ગોતું છું, મારી ભૂલ ક્યાં છે, હું ક્યાં અટકું છું, આમાં કાંઈક ભૂલ છે. કારણ કે જે વ્યક્તિ રોજને માટે શીખવા માટે તત્પર થઈ જાય અને જે વ્યક્તિ રોજને માટે સુધારા કરવા માટે તત્પર થઈ જાય એ વ્યક્તિ 90 વર્ષે પણ 2 લાખ લોકોનું સંચાલન કરી શકે. અને જે વ્યક્તિને કોઈ દી કાંઈ શીખવું નથી, જે વ્યક્તિને કોઈ દી કાંઈ સ્વીકારવું નથી એ 45 વર્ષે પોતાના 5 જણાના પરિવારને સંચાલન નથી કરી શકતો. સાહેબ, કહેવાનો અર્થ એ છે શીખવાની ભાવના. અને થોમસ આલ્વા એડિશન જ્યારે સાહેબ દુનિયાને આ વીજળી આપી, હું તમે જે જોઈ રહ્યા છીએ આ એક ક્રાંતિ છે બહુ મોટી. એ જ્યારે નાનપણની અંદર ભણવા સ્કૂલની અંદર બેઠો અને એ જ્યારે ધીમે ધીમે આગળની કક્ષામાં આવ્યો, 5મા કે 6ઠા ધોરણની અંદર, એના શિક્ષકે એક સરસ મજાનો પત્ર લખીને પત્રની અંદર લખ્યું કે થોમસના માતુશ્રીને માલુમ થાય કે તમારા છોકરાને અમે ભણાવી શકીએ એમ નથી, કારણ કે તમારો છોકરો ગાંડો છે ને એવી કોઈ વ્યવસ્થા નથી. થોમસ આલ્વા એડિશન થોમસને પત્ર આપ્યો, થોમસ વાંચી ન શીખ્યો, એના મધરને આપી દીધો, મધરને પત્ર આપ્યો ને મધરે પત્ર વાંચ્યો. સંસ્કારની વાત કરું છું સાહેબ. અને મધરે પત્ર વાંચી અને થોમસે પૂછ્યું એની માને કે શું લખ્યું મારા શિક્ષકે? અને એની મા એમ કહે છે કે તારા શિક્ષકે બેટા એવું લખ્યું છે કે તારે સ્કૂલ બદલવાની છે. કેમ? કે તારા શિક્ષકે એવું લખ્યું છે કે થોમસનું માઇન્ડ, થોમસનું મગજ એટલું બધું પાવરફુલ છે કે અમારી શીખવાડવાની ક્ષમતા થોમસમાં કામ લાગે એમ નથી, થોમસ એટલો બધો હોશિયાર છે. આવું એની માએ કીધું અને સ્કૂલ બદલી નાખી.
અને ધીમે 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 સમય નીકળી ગયો અને સક્સેસ સફળતાના શિખરો પાર કરવા માંડ્યો સાહેબ. અને ત્યારે જૂના કબાટ વીખતો હતો ને એમાં એક પત્ર નીકળ્યો, જે નાનપણનો પત્ર હતો. અને પત્ર લઈ નીકળ્યો અને વાંચ્યો અને એને યાદ આવી ગયું, મારી માએ મને એમ કીધું હતું કે દુનિયાનો સૌથી તારું બેસ્ટ માઇન્ડ છે, દુનિયાની સૌથી ઊંચું તારું મગજ છે. અને શિક્ષકના શબ્દો વાંચીને હેરાન થઈ ગયો. શિક્ષકે એમ લખ્યું, થોમસ ગાંડો છે. અને ત્યારે થોમસ ખાલી થોમસ આલ્વા એડિશન પોતાની આત્મકથામાં એટલું લખે છે કે એક માં જો ધારે ને તો એક વાતથી દીકરાને આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ બનાવી શકે છે. એક માં જો ધારે. ગાંડો હતો તો પોતાના દીકરાને ગાંડો ન કીધો, તું શ્રેષ્ઠ છો. અને આપણા દીકરા હોશિયાર હોય ને તો આપણા બાપા આપણને એમ કે હાવ ગાંડીનું છે, આટલો ફરક છે. એ થોમસ બન્યો, આપણે ઈરા કશું બની, ફરક એટલો છે ભાઈ. એટલે વિશ્વની જેટલી જેટલી ચેતનાઓ શ્રેષ્ઠ થઈ છે એની અંદર કંઈક ને કંઈક સિદ્ધાંતો એવા કામ કર્યા છે, કંઈક ને કંઈક એવા અનુભવો કામ કર્યા છે. અને વિશેષ આપ સવે હૃદયથી આટલા બધા શાંતિથી સાંભળા અને માણ્યા એ હકીકતે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આપ સૌનો હૃદયથી દિલથી અને દંડવત સાથે આપ સૌનો આભાર માનું. જય જલારામ આપ સૌને, જય ભોજલરામ, જય જલારામ. અને આપ સૌને ફરી ફરી વાર હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ.